જીનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે જોનીભાઈ શાહનું. આજે વસંત પંચમીનો અવસર છે એટલે દરેક જળ ચેતનમાં એક નવજીવનનો સંચાર થાય એવો એક અવસર. એક તરફ વસંતનું મહત્વ અને બીજી તરફ માં સરસ્વતીની પૂજા. તો સૌથી પહેલા આજે કોઈ પણ વિશેષ વાત કરતા પહેલા હું રીટાબેનને વિનંતી કરીશ કે આજે એક પ્રાર્થના દ્વારા આજના વ્યાખ્યાનનો આરંભ કરે. રીટાબેન મહેતા પ્રાર્થના પ્રસ્તુત કરશે અને ત્યારબાદ પદ પ્રસ્તુત કરશે. રીટાબેન. જય જીનેન્દ્ર. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણીં વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા. સિદ્ધિર ભવતુ મે સદા. શ્રી જીનેશ્વરની વાણી. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નયા નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભાવબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જે તમારા ખલવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મે માની છે. અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતાએ જીનેશ્વર તણી વાણી જાણી તેણે માણી છે. જીનેશ્વર તણી વાણી જાણી તેણે માણી છે. યા ઉદગલ કા ક્યા વિશ્વાસા, યા પુદગલ કા ક્યા વિશ્વાસા, હે સુપને કા વાસા રે, હે સુપને કા વાસા રે, યા પુદગલ કા ક્યા વિશ્વાસા. ચમત્કાર બિજલી દે જૈસા, ચમત્કાર બિજલી દે જૈસા, પાણી બિચ પતાસા, યાદેહી કા ગર્વ ન કરના, યાદેહી કા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા, પુદગલ કા ક્યા વિશ્વાસા. ઝૂઠે તન ધન ઝૂઠે જોવન, ઝૂઠે તન ધન ઝૂઠે જોવન, ઝૂઠે હે ઘરવાસા. આનંદ ઘન કહે સબ હી ઝૂઠે, આનંદ ઘન કહે સબ હી ઝૂઠે, સાચા શિવપુર વાસા, યા પુદગલ કા ક્યા વિશ્વાસા, હે સુપને કા વાસા રે, યા પુદગલ કા, યા પુદગલ કા, યા પુદગલ કા ક્યા વિશ્વાસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર રેટાબેન.
બહુ જ અદ્ભુત અને બહુ જ સરસ શરૂઆત આજે આપે કરી આપી છે. ખૂબ જ આનંદ થાય છે. વસંત પંચમીનો દિવસ અને માં સરસ્વતીની વંદના સાથે આપણે આજે આરંભ કર્યો, અને ત્યાર પછી તમે જે મનહર છંદમાં જિનેશ્વરની વાણી પ્રસ્તુત કરી અને આનંદ ઘનનું પદ, કેટલા સરસ શબ્દો તમે લઈ આવ્યા. યા પુદ્ગલ કા ક્યા વિશ્વાસ, બહુ જ સરસ પદ પસંદ કર્યું રીટાબેન. અને આજના વ્યાખ્યાનનો પણ એક મનોહર આરંભ અને વસંત પંચમીનો પણ એક મનોહર આનંદ મનમાં ભરાઈ ગયો છે. ખૂબ આભાર બેન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સંગીત સ્વાધ્યાયનો આજ એક આનંદ છે કે અધ્યાપક વાત કરે, ગુરુ વાત કરે એ પૂર્વે અહીંના સ્વાધ્યાયીઓ પણ વાત કરી શકે અને પોતાની રજૂઆત કરી શકે. કારણ કે આ તો જ્ઞાનનો, આ તો જ્ઞાનને પામવાનો, સમજવાનો અને પ્રસ્તુત કરવા માટેનો મંચ છે. આ માત્ર વ્યાખ્યાતાઓ માટેનો મંચ નથી, આ તમારા સર્વ માટેનો મંચ છે, જ્યાં તમે પોતે પોતાની રજૂઆત કરો અને પોતાના ગુરુ પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરો. જૈન સાહિત્ય સંગીતનો જે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે એનું આજે 13મું વ્યાખ્યાન છે. આજે જોનીભાઈ આપણી સાથે વાત કરવાના છે મધ્યકાલીન જૈન સાહિત્યમાં સંગીત વિશે. અને ધીરે ધીરે ગયા વખતે આપણે આગમ સાહિત્યમાં સંગીત વિશે વાત કરી, સંગીતની કેટલીક ટેકનિકલ બાબતો વિશે પણ વાત કરી. આમ જોઈએ ને તો જૈન સંગીત એવું તમે બહુ ચોક્કસ પ્રકારે કહી શકો એવી ટર્મિનોલોજી વર્ષો પૂર્વે બંધાઈ નહોતી, પરંતુ ધીરે ધીરે આપણી પૂજાઓ, આપણી ઢાળ, આપણી ગેય પદ્ધતિઓ સમજતા જોનીભાઈ જેવા અનેક અભ્યાસીઓએ અભ્યાસ કર્યો અને ખ્યાલ આવ્યો કે જૈન સમાજમાં જે સંગીતનું આખું ડેવલપમેન્ટ થયું છે બહુ વિશેષ પ્રકારનું છે. ભલે આપણે આમ નરસિંહ મહેતાની વાત કરીએ, પણ એ પૂર્વે પણ ફાગુ ને બધું જયારે સાંભળીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલા બધા ગેય પદો ત્યારે હતા, અને આ ગેય પદોમાં લોકોને બોધ આપવાની એક આખી પરંપરા હતી. અને હેમચંદ્રાચાર્ય સાથે જોડાયેલી એક દંતકથા બહુ સરસ છે જે જૈન સંગીત વિશે છે. કારણ કે જૈન સંગીતની આખી ધારામાં અન્ય ધર્મના લોકોએ પણ બહુ મોટો ફાળો આપ્યો છે. ગુજરાતની પ્રાચીન પાટનગરી જયારે અણહિલપુર પાટણ હતું અને ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ હતું ત્યારે જૈન સાધુ આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાટણમાં હતા, અને ચાતુર્માસ માટે તેઓ ગુજરાતની બીજી જૂની પાટનગરી શ્રીમાળમાં તેઓ ગયા હતા. હવે એ સમયમાં એવું થાય છે કે જૈન દેવમૂર્તિઓના જે બ્રાહ્મણ પૂજારી હોય છે એમને મહેનતાણાઓ વધારો કરવાની માંગણી કરી અને પૂજા કાર્ય અટકાવ્યું. હેમચંદ્રાચાર્યજી પોતાના દેવની પૂજા બ્રાહ્મણ દ્વારા જ કરાવી એક આગ્રહી હતા, એટલે એમની પાસે છે ને સંસ્કૃત શીખવા માટે બે બાળકો આવતા હતા જે શ્રીમાળી બ્રાહ્મણ હતા, અને એમને પૂછ્યું કે તમે દેવની પૂજા કરશો? ગુરુએ કહ્યું એટલે ઉમંગથી આ બાળકોએ કામ તો સ્વીકારી લીધું, પણ પરિણામ વિપરીત આવ્યું અને શ્રીમાળી બ્રાહ્મણોએ એમને જ્ઞાતિ બહાર મૂકી દીધા. એ સમયે શ્રી હેમચંદ્રાચાર્ય આ બંને કુટુંબોને વંશ પરંપરાગત જૈન સમાજનો આશ્રય અપાવ્યો. આમ તો ઇતિહાસ કહે છે કે ચિનુભાઈ નાયકે કહ્યું છે કે આ દંતકથાનો આપણી પાસે કોઈ પુરાવો નથી અને એટલા જ માટે આ દંતકથા છે, પણ તો ત્યારે આ જે શ્રીમાળી કુટુંબો હતા એ જૈન મંદિરોમાં પૂજા, સંગીત વગેરેનું કાર્ય કરતા હતા, અને આજે પણ ભોજક કુટુંબના વંશજો પણ ઘણું બધું કામ કરે છે. એટલે એવું પણ કહેવાય છે કે સંગીતકાર ભોજક અને શિક્ષણ આપનાર અધ્યાપક એ બંને કામ તેઓ કરતા હતા. ત્યાર પછી તો નાયક કમ્યુનિટી પણ આવી છે અને સંગીત લીલાવતી નાટક રજૂ કરનાર જે કેશવલાલ અધ્યાપક હતા એમને પણ ઘણું બધું કામ કર્યું. આર્ય સુબોધ નાટક મંડળી, આ બધી જ વાતો, જૈન સમાજની પૂજાઓ કઈ રીતે મધ્યકાળમાં ધીરે ધીરે ઘડાતી ગઈ, કોને કોને માં ફાળો આપ્યો, એની એક સરસ વાત આવનારા બે વ્યાખ્યાનોમાં આજે અને આવતા શનિવારે જોનીભાઈ ધીરે ધીરે આપણી સાથે કરવાના છે કે કઈ રીતે આ વિકાસ થતો ગયો, કોની શું પૂજાઓ રચાતી ગઈ. અને એ વાત જોનીભાઈ કરે એ પૂર્વે જ આપણા એક બીજા સ્વાધ્યાય છે શીતલબેન મહેતા. શીતલબેન કેન્યામાં છે અને સમયનો થોડોક ડિફરન્સ વધારે હોવાને કારણે તેમને વિનંતી કરી કે હું મારું પદ, એમને હમણાં જ મને 2 મિનિટ પહેલા જ વિનંતી કરી કે હું મારું પદ પહેલા પ્રસ્તુત કરવા ઈચ્છું છું. તો શીતલબેન તમે પણ તમારું પદ પ્રથમ પ્રસ્તુત કરી શકો છો અને ત્યારબાદ 2 મિનિટમાં એમનું પદ પ્રસ્તુત થશે, પછી જોનીભાઈના વ્યાખ્યાન તરફ આપણે આગળ આરંભ કરશું. શીતલબેન. જય જીનેન્દ્ર. નાવેર હો મુજ હૃદયમાં કિંતુ રહો શુભ કામના, ના કોઈ સાથે શત્રુતા ના ક્યાય હો દુર્ભાવના, કલ્યાણ હો સૌ જીવનો આભાવ હો મુજે
परमात्मा हे देव मैत्री भावनी सुर भीव हो मुझ हृदय मा सोना सकल दुख डाटड़ो सोनी अमर सुख डामड़ो ना पाप कोई आचरो सौ धर्म निश दिन आदरो सौ जीव मैत्री मय बनो आभाव हो मुझ हृदय मा हे देव मैत्री भावनी सुर भीव हो मुझ हृदय मा दौ अन्न भूख्याने अने दौ नीर तरस्याने अने दिन हीन ने दौ आशरो सन मार्ग दौ सौ जीव ने बस अन्य काजे सर्वदा मुझ शक्ति नो उपयोग हो हे देव करुणा झरण मारा हृदय मावह तूर हो दुख कोई नो जीरवी शके ना एवो हो अंतह करण दुख कोई नो जोई वहो मुझ नयन माश्रु झरण दुख मुझ दुख भूली अन्यनो दुख टाळवा मुझ भाव हो हे देव करुणा झरण मारा हृदय मावह तूर हो हे देव करुणा झरण मारा हृदय मावह तूर हो जय जिनेन्द्र खूब सरस शीतलबेन अने खूब ज आनंद थयो जॉनी भाई हवे आपने विनंती करीश के आपना आजना व्याख्यान नो आरंभ करो अने साथे आपना बदने स्वाध्यायो जे छे એમના વિશે પણ તમારું મંતવ્ય પ્રસ્તુત કરો જોની ભાઈ શાહ જય જીનેન્દ્ર પ્રણામ થેન્ક યુ સેજલબેન આપ સૌને સૌપ્રથમ તો વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગળ વાત કરું એ પહેલા આજે કોની પ્રશંસાથી શરૂઆત કરું એ ખ્યાલ નથી આવતો કારણ કે એટલું સરસ બધાએ ગાયું છે હવે શરૂઆત તો કરીશ કે સેજલબેન ને અવનીબેન એ લોકો છેલ્લા કેટલાક એટલે આમ તો દરેક સેશનમાં સેશન શરૂ થાય પહેલા જે પદ મૂકે છે ને એ બહુ સમજીને મૂકે છે એની પાછળ પણ એક વિચારણા હોય છે જેમ કે ગયા વખતે આનંદગંજીનું પદ હું ગાવાનો હતો આશ્રમ ભજનાવલીમાંથી તો આનંદગંજીનું પદ વાગ્યું આજે વસંત પંચમી છે તો સરસ્વતી દેવી માતાની આરાધનાનો દિવસ છે તો સરસ્વતી માતાની પ્રાર્થનાથી શરૂઆત થઈ એટલે શરૂઆત તો ત્યાંથી જ થાય છે એટલે સેજલબેન ને અવનીબેન ને પણ ખાસ આભાર એક માહોલ બનાવવા માટે ત્યારબાદ રીટાબેને પહેલા તો સરસ્વતી માતાની પ્રાર્થના ગઈ ત્યારબાદ સાત માત્રા સાત બીટ્સના તાલમાં બહુ સરસ એટલે જીનેશ્વર ભગવાનની વાણી સરસ્વતી માતા વિદ્યા દેવી ભગવાનની વાણી જીનવાણી તો એની પણ આજે પ્રાર્થના થઈ અને ત્યારબાદ કેદાર રાગ ઉપર આધારિત આનંદગંજી અવધૂત આનંદગંજીનું પદ એમણે એટલે બહુ સુંદર પદ બહુ સરસ શરૂઆત આજે થઈ અને ત્યારબાદ શીતલબેન ખૂબ જ સરસ હરિગીત છંદ પણ કેટલું અલગ અલગ રીતના ગાઈ શકાય છે અને શબ્દો એકદમ જીવંત થઈ ઉઠ્યા એ એ મૈત્રી ભાવ એ કરુણા ભાવ એ એ ભાવ જગતમાં આપણે આ સાંભળતા સાંભળતા વહી જઈએ એટલે બહુ જ સરસ શરૂઆત આજના સેશનની થઈ છે અને બહુ આનંદ થાય છે કે રાગ આધારિત વિવિધ તાલમાં સાત બીટ્સના તાલમાં પણ બધા ગાતા હોય છે અને છંદ પણ અલગ અલગ રાગમાં આપણે ત્યાં સ્વાધ્યાયીઓ બધા ગાતા હોય છે એ ખૂબ જ સરસ ખૂબ જ આનંદની વાત છે શરૂ કરીએ વસંત પંચમી સરસ્વતી માતાની આરાધનાનો દિવસ તો છે સંગીત સંગીત માટે પણ આ દિવસ ખૂબ જ ઉત્તમ છે અને એટલે જ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો શાંતિ નિકેતન એ વસંત પંચમીના દિવસે ત્યાં
उत्सव मनावामां आवतो होय छे, रविन्द्र संगीत पछी नृत्य, एटले आजे तो त्यां जाहो जलाली हशे। अने एवी ज रीतना वैष्णवोनी हवेलीमां बसंत राग, आजथी बसंत राग गवाशे त्यां आगळ, एटले ऋतु आधारित राग। हवे आपणे सौ प्रथम आजे जे हुं नॉर्मली हुं प्रार्थना थी शुरू करू छूं एना बदले आजे एक सरस अर्वाचीन गीत छे, भुवनचंद्रजी महाराज चिन्मय, कवि चिन्मय जे एमनुं तखल्लुस छे, एमनी एक रचना जीवन पोथी थोड़ा वक्त पहला मैं गाई थी। आपणे त्यां साहित्यमां पूजाओ सज्जायो ए बधुं तो छे ज, पण पूजाओनी वच्चे पण आपणे भावगीतो गाईए छे। ए उपरांत प्रतिष्ठा महोत्सव होय तो त्यारे पण केटलाक भावगीतो गवाता होय छे। आ एवुं ज एक भावगीत आपणे अने गणी शकीए, बहु ज सिम्पल रचना छे। आवी वसंत फागण आव्यो होरम लाव्यो, फागण आव्यो होरम लाव्यो, नवला ने रूपनी मौसम लाव्यो, नवला ने रूपनी मौसम लाव्यो, धरती ने अंग्रे लाया रंग, धरती ने अंग्रे लाया रंग, उछड़े उमंग फुलड़ा हसंत, उछड़े उमंग फुलड़ा हसंत, आवी वसंत भाई आवी वसंत, आंबे छे मोर कोयल नो शोर, आंबे छे मोर कोयल नो शोर, उड़े पतंगिया नाचे छे मोर, उड़े पतंगिया नाचे छे मोर, उर्मा उल्लास जाम्यो छे रास, उर्मा उल्लास जाम्यो छे रास, ओठे छे हास मुखड़ा मलकन, ओठे छे हास मुखड़ा मलकन, आवी वसंत, मंदिर ने द्वार आवी बाहर, मंदिर ने द्वार आवी बाहर, भक्ति ना फूल आज खिलिया अपार, भक्ति ना फूल आज खिलिया अपार, प्रभु दरबार आव्या नर नार, प्रभु दरबार आव्या नर नार, भक्ति उपहार प्रेमे धरन, भक्ति उपहार प्रेमे धरन, आवी वसंत। तो वसंत ऋतुनी वधावणी साथे मध्यकालीन जैन साहित्यमां संगीत ए विषय पर आजनो स्वाध्याय शुरू करीए। ज्यारे वसंत ऋतुनी वात चाली ज रही छे तो वीर विजयजीनी पार्श्वनाथ भगवानी पंच कल्याणक पूजा याद आवे, एनी बीजी ढाळ एटले के च्यवन कल्याणकनी ढाळ, एमां वसंत ऋतुनो अद्भुत वर्णन आपणने जोवा मळे छे। वामा माताने ज्यारे 14 आवे छे ત્યારે કેવું રમણીય વાતાવરણ હતું એનું વર્ણન, એનું શબ્દ ચિત્રણ આ શબ્દોમાં છે। એક બીજી નાનકડી વાત કરી લઉં આ ગાતા પહેલા, કે વર્ષો પહેલા જયારે પહેલીવાર સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં ગાવાનું બન્યું તો એ આ પંચ કલ્યાણક પૂજા વીર વિજયજીની એ ગાવાની થઈ હતી। હવે હું પહેલીવાર એમની સામે રજૂ કરતો હતો અને પૂજાઓ પણ ગાવાની લગભગ શરૂઆત હતી। હવે આ બસંતની વાત છે એટલે મેં બસંત રાગમાં શરૂ કર્યું। હવે એ ખાલી એક લાઈન ગાઈશું બસંત રાગમાં, જે મુખ્ય ફ્રેઝ છે રાગ જેનાથી આઈડેન્ટિફાય થાય છે એ આ રીતનો છે। તો આ રાગ વસંત એસ્ટાબ્લિશ થાય આ ફ્રેઝથી।
तो आ रीतना मैं शुरुआत करी त्यारे तो आचार्य भगवान कई एमने कई कहू नहीं मने पर पछी पूजा पछी मने एमने खास कहू के जारे पण समूह में आपणे पूजा नु गान करिए त्यारे बने त्यां सुधी जे परंपरा नी देशीओ छे एमां गान थाय तो लोको जोड़ाई शके अने ए वात बहु साची छे। हवे हमणा जे वसंत रागनी में खाली एक पंक्ति संभळावी अने हवे एनो परंपरा नो आपणे ढाळ जोईए। रूडो मास वसंत कळीवन राजी रायण ने सहकार वाला। रूडो मास वसंत कळीवन राजी रायण ने सहकार वाला। केतकी जाई ने मालती रे भ्रमर करे पूजाओ भणावाती अत्यारे हूँ जारे खंभात जो अत्यारे जारे पूजाओ भणावाय छे तो एमां एक बहु मोटो फरक मने देखाय छे। फरक देखाय छे नानपणमां खंभातमां संगीतकारो आवता भणावा पण दिरासरो भरेला रहेता लगभग 15-20 खंभातना लोकल लोको जे भक्तिपूर्वक गाता अने साथे कांसी जोड़ा वगाड़ता अने पूजाओ गाता साथे गाता जोड़ाता गावामां एटले समूहगान थतुं अने पुरुषोनी पूजाओ खूब ज प्रमाणमां भणावाती। तो एनी पाछळनुं कारण मुख्य कारण आ देशीओमां गान थतुं ए हतुं। अत्यारे हूँ ज्यारे जोउं छुं त्यारे पहेला तो पुरुषोनी पूजाओ भाग्ये ज भणावाय छे अने महिला मंडळ ज पूजाओ भणावतुं होय छे। ए उपरांत जो पुरुषों की पूजा हो तो लोग बहुज ओछा प्रमाण में आए खूब ओछा प्रमाण एनु एक कारण मने ए लागे छे के वच्चे नो एक एवो पीरियड हतो के जारे शास्त्रीय संगीत राग आधारित पूजाओ भणावामां आवती एटले एमां शास्त्रीय देशी करता शास्त्रीय संगीत वधारे उपयोग थवा लाग्यो अने ते विलंबित लयमां एटले धीमी लयमां। हवे घणीवार लोकरुचि जे छे ए एकदम विलंबित लय के शास्त्रीय संगीत पचावी नथी शकतुं एक कारण ए होई शके अने बीजू साथे गावामां जोड़ाई नथी शकता लोको तो एने कारणे पण कदाच धीमे 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 आ फरक लागे छे। एनो अर्थ एवो नथी के शास्त्रीय राग रागिणीमां पूजाओ न गवावी जोईए ए गवावी जोईए परंतु हुं हजु पण एवुं मानुं छुं अने घणा साधु भगवंतो पण एवुं माने छे के ज्यारे समूह गान थतुं होय समूहमां लोको होय त्यारे बने त्यां सुधी प्रचलित रागोमां के प्रचलित देशोमां गवाय तो लोको जोड़ाय अने लोको जोड़ाय तो ए पूजानी जे मजा छे ए ए ए ए शब्दोनी जे मजा छे अने ए जे भक्तिभाव एने कारणे उत्पन्न थतो होय छे लोक हृदयमां तो एनुं एक बहु ज महत्व छे कविता अने संगीतनी साथे साथे। तो समूहगानना एक प्रकारथी आपणे वसंत पंचमीनी उजवणी पण करी अत्यारे संगीतना स्वरो द्वारा। हवे आजना मुख्य विषय पर जईए। आम तो आजे पूजाने गई वीर विजयजी એમનો સમય પણ મધ્યકાલીન સમય છે। હવે આજે આ સમયના જે વિભાગ આપણે પાડીએ છીએ એના વિશે એક નાનકડી વાત કરી દઉં। આપણે ત્યાં એક જનરલી એક એવી પ્રણાલિકા છે કે ચૈત્ય વંદનમાં કે પછી જ્યારે પ્રતિક્રમણમાં સજ્જાયો ગાતા હોઈએ અથવા તો ક્યારેક સ્તવનો ગાતા હોઈએ ખાસ કરીને ધીરાસરમાં તો એમ કહેવાય કે ભાઈ પ્રાચીન સ્તવનો જ રજૂ કરો। તો હવે આ પ્રાચીન સ્તવનની વ્યાખ્યા શું
तो 100 वर्ष पहला नी कोई रचना हो एने प्राचीन स्तवन आपणे कहीए। हवे नॉर्मली आपणे त्यां एटले आपणी पासे भारतीय संस्कृतिमां यूरोपमां तो जो 300-400 वर्षनी संस्कृति छे, पण आपणे तो घणी वार करोड़ो वर्षो ने अबजो वर्षो नी संस्कृतिनी आपणे वात करीए छे। तो छेल्ले भगवान महावीरथी भी लईए तो 2500 वर्ष प्राचीन छे। ए उपरांत आगमनो पीरियड आपणे लईए तो आपणे केवी रीतना भाग पाडीशुं? हवे इतिहासनी दृष्टिए के साहित्यना इतिहासनी दृष्टिए विद्वानो जे पण रीतना भाग पाडता होय, पण मैं थोड़ूक एमां एवुं विचार्युं छे आ स्वाध्याय माटे के હેમચંદ્રાચાર્યના પહેલાનો જે પીરિયડ છે અને ખાસ કરીને આગમનો પીરિયડ, તો એને આપણે પ્રાચીન સાહિત્ય હું કહું છું। એટલે ગયા વખતે આપણે જયારે વાત કરી પ્રાચીન જૈન સાહિત્ય, તો મૂળભૂત એમાં મેઇનલી આગમમાંથી મેં રેફરન્સીસ આપ્યા। ત્યારબાદ આગમ પછીનો જે સમય છે એને આપણે પ્રાચીન અને મધ્યકાલીન બંનેમાં ગણી શકીશું, અને હેમયુગથી આપણે મેઇનલી મધ્યકાલીન સપોઝ ગણીએ તો હું શ્રીમદ રાજચંદ્રજી સુધી નો જે સમય છે એને હું મધ્યકાલીન સાહિત્ય પકડીને ચાલુ છું। એટલે ત્યાં સુધીની રચનાઓ તો આ વીર વિજયજી લગભગ 200-250 વર્ષ પહેલા થયા, તો એટલે આપણે એને મધ્યકાલીન સાહિત્યની જ આ પૂજાઓ કે આ રચનાઓ ગણી શકીશું। અને શ્રીમદજીથી લઈને ત્યારબાદ એકદમ ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી પાડતો, પણ આપણે એને હમણાં નવીન નૂતન રચનાઓ કહી શકીએ। હવે થોડું ઘણું પ્રાચીન સાહિત્યમાં પણ જે વાત રહી ગઈ હતી એ પણ આપણે લઈ જ લઈએ છીએ। અજિત શાંતિ આપણે ત્યાં બહુ જ મહત્વનું સ્તોત્ર છે। અજિત શાંતિમાં જે છંદો છે એ છંદો પણ ખૂબ જ એટલે એમાં વિવિધતા છે। આપણે ત્યાં ઘણી વાર એવું સાંભળીએ કારણ કે પ્રતિક્રમણમાં અજિત શાંતિ ગવાય જ છે, અને શ્રદ્ધાથી આપણે વિચારીએ તો આ તો નંદીશેન મુનીશ્વરે આ અજિત શાંતિ રચી છે, એટલે ઘણી સદીઓ પહેલાની આ રચના છે। પરંતુ વિદ્વાનોને મતે પણ આપણે જો જોઈએ તો કમસે કમ 6ઠી શતાબ્દી પૂર્વેની આ રચના તો છે જ એવું વિદ્વાનો પણ માને છે। આજે આપણે જેને એટલે ઘણી વાર આપણે કહીએ છીએ કે ભાઈ પ્રતિક્રમણમાં જે આપણે રાગ સાંભળીએ છીએ કે છંદો સાંભળીએ છીએ અજિત શાંતિના, એ પરંપરાના છંદો છે। એવું બની શકે કે 3 પેઢી પહેલાના કે 5 પેઢી પહેલાના કે 7 પેઢી પહેલાના કદાચ એ છંદો આવતા હોય, પણ ઘણી વાર એવું બને છે કે અમુક છંદ જયારે સાંભળીએ છીએ અજિત શાંતિના તો મને એવું લાગે છે ક્યાંક ફિલ્મી ટ્યુન્સની પણ એની પર અસર છે। તો એવું ન કહી શકાય કે ભાઈ 1600 વર્ષ પહેલા કે 6ઠી શતાબ્દી પહેલા પણ આ જ છંદોમાં કે આ જ ઢાળમાં જે હું અત્યારે ગાઈશ એમાં જ આ છંદો ગવાતા હશે અજિત શાંતિના। અને એનું એક કારણ મને એ લાગે છે, કદાચ આઈ મે બી રોંગ ઓલ્સો, પણ નોર્મલી આપણે ક્યારેય કોઈ પણ પંક્તિ ગાઈએ કે કોઈ પણ છંદ ગાઈએ તો પછી છંદનું નામ નથી બોલતા, જ્યારે અજિત શાંતિમાં એ ગાથા ગાયા પછી એ પંક્તિ ગાયા પછી છંદનું નામ પણ આપણે બોલીએ છીએ, સાથે જ બોલીએ છીએ। તો એનું એક કારણ મારી દ્રષ્ટિએ હોઈ શકે કે એ જમાનામાં આ બધા છંદો પ્રચલિત હતા, પછી અમુક પીરિયડ એવો આવ્યો હશે કે કદાચ એ છંદો ભૂલાઈ ગયા હશે, છંદોના નામ રહ્યા હશે, તો કમસે કમ આગળની પેઢી એ જાણી શકે એટલા માટે કદાચ આ પરંપરા આવી ગઈ હોય કે એ છંદ ગાયા પછી એ છંદનું નામ પણ લેવાનું। હવે આજે ખાલી એક જ એમાંથી જે ગાથા છે એનું આપણે ગાન કરીશું, 31મી ગાથા, કારણ કે એમાં સંગીતને લગતા શબ્દો છે। હવે આનો પણ રાગ મારા એક કલ્યાણ મિત્ર છે, મેં ગયા વખતે એક લેક્ચરમાં વાત કરી હતી કે અહીંયા આ સ્વાધ્યાયમાં ઘણા બધા મારા મિત્રો પણ જોડાયા છે, અને ખાસ કરીને જે જ્ઞાન ભંડાર માં કાર્યરત હોય તો એવા એક મિત્ર નંદીશેણભાઈની મેં વાત કરી છે, બોરીવલીમાં અમારું બોરીવલીમાં જે જ્ઞાન ભંડાર છે હરિભદ્રેશ્વરી જ્ઞાન ભંડાર ત્યાં કાર્યરત છે, અને એમના જ ભાઈ વર્ધમાનભાઈ કરીને છે એ મલાડના એક જ્ઞાન ભંડારમાં કાર્યરત છે, હું અવારનવાર એમની સહાય લેતો હોઉં છું। તો આ રાગ પણ નંદીશણભાઈ પાસેથી મેં સાંભળ્યો અને એ અત્યારે રજૂ કરીશ। सुई समानने असुद्ध सज्जकी अपाय जाल घंटियाकी वलय में हला कलाव नेउरा भी राम सद मीसे गए देव नट्टियाहिं आव भाव विभ मब गार एहिं मच्ची पूर्ण पंग हार एहिं वंदियाय जस ते सुविक्रमा कमा तयं तिलोय सव सद्ध संति कारयं पसंत सव पाव दोष मे सहं
ममामि संति उत्तमम जिनम नारायो। आज छेल्ले नारायो शब्द जे हूँ बोलू छू ए आ छंद नु नाम छे। तो आ छंद छे नाराचक छंद। अरे जो शब्दों आपणे जोईए तो एमां संगीत ने लगता केटलाय शब्दों आव्या छे, जेम के वंश, तंति, ताल, युखर, सुई, सुई एटले श्रुति, समानण, शुद्ध, गीय, हाव, भाव, विभ्रम अने अंगहार, आवा शब्दों आपणे नजरे पड़े छे। जेम के वंश एटले वांसळी, सुशीर वाद्य, तंति एटले तंतु वाद्य, ताल तो ताल वाद्य, अने ताल नामनुं वाजिंत्र पण छे, एना विशे आज आपणे आगळ वात करवाना छे, समय रहेशे तो। એ ઉપરાંત નૃત્યને લગતા પણ કેટલા બધા શબ્દો આવી ગયા, જેમ કે હાવભાવ જે નૃત્યમાં બહુ જ મહત્વના છે, કે પછી અંગહાર। તો આ ગાથામાં આપણને સંગીતને લગતા શબ્દો જાણવા મળે છે, એટલા માટે આ ગાથાથી આજે આપણે શરૂઆત કરી। ત્યારબાદ દિગંબર સાહિત્યમાં પણ, એટલે એમના પ્રાચીન સાહિત્યમાં પણ સંગીતને લગતી કેટલીક વાતો આવે છે। दिगंबर आचार्य जिनसेने महापुराण महापुराण रचवानुं शुरू कर्युं, परंतु एनी एमणे शुरुआत करी आदिपुराणना 43मा पर्वना 3 ज श्लोक सुधीनी रचना तेओ करी शक्या। आ आदिपुराणना 14मा पर्वमां श्लोक क्रमांक 95 थी 158मां इंद्रना आनंद नाटक अने तांडव नृत्यनुं विस्तृत अने अलंकारिक वर्णन छे, एना थोड़ाक अंशो जोईए। हवे आ जे बधी माहिती मैं लीधी छे એ પ્રોફેસર હીરાલાલ કાપડિયા એમને જે લેક્ચર્સની સિરીઝ આપી હતી અને જેનું પુસ્તક પણ બહાર પડ્યું છે, જેનું શીર્ષક છે સંગીત નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો, તો એમાંથી આ માહિતી મેં થોડીક આજે લીધી છે। તો આ જે ઇન્દ્રનું આનંદ નાટક છે અને તાંડવ નૃત્ય છે એનું વર્ણન જે આવે છે એમાંથી કેટલાક મુદ્દાઓ ખાલી રજૂ કરીશ, જે હીરાલાલ ભાઈ કાપડિયાએ એમના વ્યાખ્યાનમાં લીધા હતા। ઇન્દ્રે નૃત્યની શરૂઆત કરી ત્યાં તો સંગીત વિદ્યાના જાણકાર ગંધર્વોએ પોતાના વાદ્યો સજ્જ કરી સંગીતનો પ્રારંભ કર્યો। આ ગંધર્વો એ સંગીતકારો, પ્રાચીન વેદ સમયના સંગીતકારો કહી શકીએ આપણે। દેવલોકમાં પણ ગંધર્વની વાત આવે છે, અને મજાની વાત એ છે કે આ બધા શબ્દો આજે પણ સચવાયા છે। આજે પણ ઘણા સંગીતકારોની સરનેમમાં ગંધર્વ હોય છે, સરનેમ તરીકે ગંધર્વ હોય છે। નાટ્યશાસ્ત્ર અનુસાર જ નાટ્ય હોવું જોઈએ, અહીંયા નાટ્ય એટલે આપણે નૃત્ય લઈ શકીએ, અને એના વાસ્તવિક જ્ઞાતા તો ઇન્દ્ર વગેરે છે। એ ઇન્દ્ર જાતે જ જ્યારે નાટ્ય યાને નૃત્ય કરે ત્યારે શું કહેવાનું હોય? વિવિધ પાઠો અને શારીરિક ચિત્ર વિચિત્ર અભિનયોથી યુક્ત એવું એનું નૃત્ય મહાત્માઓને જોવા અને સાંભળવા લાયક હતું। એ સમયે અનેક વાદ્યો વાગી રહ્યા હતા અને સમસ્ત પૃથ્વી રંગભૂમિ બની ગઈ હતી, અને ઇન્દ્ર જાતે મહાનટ હતા। આ નાટ્યનું ફળ ધર્માદિ 3 વર્ગની સિદ્ધિ અને પરમાનંદની પ્રાપ્તિ એ હતું। ઇન્દ્રે ઋષભદેવના જીવનની વિશિષ્ટ ઘટનાઓને રજૂ કરતું નાટક શરૂ કર્યું, તેમાં સૌથી પ્રથમ એમના ગર્ભાવતારને લક્ષીને અને પછી એમના જન્માભિષેકને ઉદ્દેશીને નાટક શરૂ કર્યું। ત્યારબાદ એમના મહાબલ વગેરે 10 પૂર્વભવો એટલે કે 10 અવતારો સંબંધી વૃત્તાંત રજૂ કરનારું અને અનેક રૂપ દર્શાવનારું એક પછી એક નાટક શરૂ કર્યું। હવે જે વાત આવે છે, વર્ણન આવે છે, એ તમે આપણે જયારે નેક્સ્ટ ટાઈમ નાટકોની વાત કરશું ત્યારે એના વિશે થોડીક વાત કરશું। તો એ વખતે જયારે પણ ઇવન નાટકો બી રજૂ થતા તો એક પ્રણાલી હતી, તો એ સમયે સૌથી પ્રથમ ઇન્દ્રે મંગલાચરણ કર્યું અને પૂર્વરંગનો પ્રારંભ કરતા એણે પુષ્પાંજલિનું ક્ષેપણ કર્યું અને તાંડવ નૃત્યની શરૂઆત કરી। એ સમયે મંગલમય વસ્ત્રાભૂષણ ધારણ કરેલા એ ઇન્દ્રે નાંદી કરી અને એ પૂર્ણ થતા રંગ મંડપમાં કમર ઉપર બે હાથ રાખી પ્રવેશ કર્યો। તાલની સાથે પગ ઉપાડી ઇન્દ્ર રંગ મંડપમાં ચારે બાજુ ઘૂમ્યો। હવે અત્યારે પણ જયારે આપણે કથકનો કોઈ પરફોર્મન્સ જોઈએ તો એમાં પણ આ રીતના ચાલ આપણને દેખાય જયારે આપણે આ વર્ણન વાંચતા હોઈએ। ત્યારે તાંડવ નૃત્ય શરૂ થયું ત્યારે દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી હતી, પુષ્કર, વીણા, મોરલી વગેરે વાદ્યો વાગતા હતા અને તાલપૂર્વક સંગીતના સૂર સંભળાતા હતા। આ પુષ્કર, વીણા, મોરલી એ વાજિંત્રો વેદકાળના વાજિંત્રો છે, ઘણા પ્રાચીન છે, ને એના વિશે આજે આપણે થોડી આજે અને આવતા વખતે સમય પ્રમાણે વાત કરવાના છીએ।
વીણા વગાડનારી કિન્નરીઓ કોમળ મનોહર કંઈક કંઈક ગંભીર અને સૂક્ષ્મ રૂપથી ગાતી હતી. પૂર્વ રંગનો પ્રયોગ કર્યા પછી ઇન્દ્રે કરણો અને અંગહારો દ્વારા વિવિધ પ્રયોગ કર્યા. આ નૃત્યને લગતા શબ્દો છે. ઇન્દ્રે ચરણ, કમર, કંઠ અને બંને કરને અનેક રીતે ઘુમાવી ઉત્તમ રસ પૂરો પાડતું તાંડવ નૃત્ય રજૂ કર્યું. ઇન્દ્ર પોતાની એક બાજુની ભુજાઓ ઉપર તરુણ દેવોને તો બીજી બાજુની ભુજાઓ ઉપર તરુણ દેવીઓને નચાવતો હતો. વળી અદ્ભુત વિક્રિયાની શક્તિ દેખાડતો એ ઇન્દ્ર પોતાની ભુજાઓ ઉપર પોતે પણ નૃત્ય કરતો હતો. ઇન્દ્રની ભુજારૂપ રંગભૂમિ ઉપર દેવો અને દેવાંગનાઓ પ્રદક્ષિણા ફરતા ફરતા નૃત્ય કરતા હતા. તે સમયે ઇન્દ્ર સૂત્રધાર જેવો જણાતો હતો. એ સમયે એક બાજુ તો દીપ્ત રસથી ઓતપ્રોત તાંડવ નૃત્ય થઈ રહ્યું હતું, તો બીજી બાજુ સુકુમાર પ્રયોગો પૂર્વકનું લાસ્ય નૃત્ય થતું હતું. આ પ્રમાણેના વિવિધ રસવાળા ઉત્કૃષ્ટ અને આશ્ચર્યજનક નૃત્ય દર્શાવી ઇન્દ્રે આનંદ નાટક પૂરું કર્યું. હવે અહીંયા એક મહત્વની વાત છે, નૃત્ય પણ બે પ્રકારના ગણાય છે. એટલે જો આપણે તાંડવ નૃત્ય જનરલી શંકર શિવજી સાથે આપણે એમ કહીએ કે શિવે તાંડવ કર્યું, શિવજીનું તાંડવ, અને લાસ્ય જે નૃત્ય છે પાર્વતી સાથે. એટલે હું એવું માનું છું કે એ જે તાંડવ નૃત્ય છે એમાં વીર રસ હોય છે, તો દેટ ઇઝ મેસ્ક્યુલાઇન આપણે કહી શકીએ ડાન્સ. અને આ જે લાસ્ય નૃત્ય છે દેટ ઇઝ ફેમિનાઇન ડાન્સ, એમાં એમાં એક એક કોમળતા હોય છે. હવે આ જ આદિ પુરાણના પર્વ 16માં શ્લોક ક્રમાંક 119 અને 120માં કહ્યું છે કે ઋષભદેવે પોતાના પુત્ર ભરતને માટે અર્થશાસ્ત્ર તેમજ સંગ્રહ પ્રકરણ સહિત ભરત નાટ્યશાસ્ત્ર અત્યંત વિસ્તૃત અધ્યાયોથી સ્પષ્ટ કરી ગયા. એ તીર્થંકરે પોતાના અન્ય પુત્ર વૃષભસેનને માટે ગીત અને વાદ્યના અર્થના સંગ્રહરૂપ અને 100 કરતાં અધિક અધ્યાયવાળા ગંધર્વ શાસ્ત્રનું વ્યાખ્યાન કર્યું. આમ જે નાટ્યશાસ્ત્ર અને ગંધર્વ શાસ્ત્રની પ્રરૂપણા કરાઈ તે સમયે ગ્રંથ રૂપે સચવાઈ રહી હશે, પણ આજે એ વાતને અબજો વર્ષ થયા હોવાથી એ શાસ્ત્રો મૂળ સ્વરૂપે મોજૂદ નથી. તો આ આદિ પુરાણ પ્રમાણેની આપણી માન્યતા છે. હવે જે વેદ છે, ચાર વેદ, એમાં સામવેદને આપણે સંગીતનો વેદ કહીએ છીએ. તો સામવેદનો જે ઉપવેદ છે એ ગંધર્વ વેદ છે, અને એ ગંધર્વ વેદમાં સંગીતની ઘણી બધી માહિતી મળતી હતી. એટલે આ ભારતીય સંગીતની આપણે જો વાત કરીએ તો એના સાપેક્ષમાં અમે વાત કરી. હવે આ એક બે બહુ જ મારી દ્રષ્ટિએ સંગીતના ઇતિહાસને લગતી મહત્વપૂર્ણ સ્તુતિઓ, એની આજે મારે વાત કરવી છે. સૌથી પહેલી સ્તુતિ છે નાભેય જીન સ્તુતિ, કરતા અજ્ઞાત છે, સંસ્કૃતમાં છે અને શ્રદ્ધરા છંદમાં છે. ફરી એકવાર મારી બાળપણની મેમરી મને યાદ આવે છે. બાળપણ એટલે લગભગ માનો ને સંગીત શીખતો હું હતો ત્યારે, અને ત્યારે એકવાર મહિલા મંડળની પૂજા ચાલતી હતી. તો અચાનક એમાં એક એટલે એ લોકો ખંજરી સાથે જયારે ગાતા ત્યારે એક ફ્રેઝ મને સંભળાયો. એ ફ્રેઝ આવો કંઈક હતો, એક્ઝેક્ટ મને સ્વરો ખબર નથી, પણ આવું કંઈક ગાતા હતા. ધ સા ધપ ગમ પમ ધ સા ધપ ધ સા ધપ ધ સા ધપ ગમ પમ ગમ પમ ગમ પમ. હવે જયારે આ ફ્રેઝ મેં સાંભળ્યો તો મને એટલે મને એ વખતે પણ એમ લાગ્યું કે આ જે સ્વર સ્થાન છે બરોબર નથી, આ સ્વરો ગાય છે પણ ખોટા ગાઈ રહ્યા છે. અને વર્ષો સુધી હું એ માન્યતામાં રહ્યો કે ઘણીવાર મહિલા મંડળમાં જયારે આવા સ્વરોના ફ્રેઝિસ ગવાય છે તો એ સ્વર સ્થાન પ્રમાણે બરાબર નથી હોતા. પરંતુ આ સ્વાધ્યાય દરમિયાન જયારે આ સ્તુતિ મને મળી ને ત્યારે મને સમજાયું કે મારી ભૂલ હતી, સમજવામાં ભૂલ હતી. હવે સ્વર સ્થાન તો બરાબર નહોતા, જેમ કે જો મારે ધસા ધપ જ ગાવું હોય તો આ રીતના ગાવું પડે, ધસા ધપ આ રીતના ગાવું પડે. તો જયારે આ સ્તુતિ મેં વાંચી ત્યારે મને સમજાયું કે આપણે ત્યાં ઘણીવાર એ જે સરગમ લખાય છે ને એ કવિતાના ભાગ રૂપે લખાય છે, એક એક કાવ્યનો પ્રકાર છે. હવે જેમ કે આ શ્રદ્ધરા છંદમાં છે ને હું પહેલી લાઈન પહેલા ગાઈશ ખાલી,
पापा था था निधा था धम 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 धग सा साग सा सारी गापा। हवे जो आ पहली पंक्ति आपणे जोईए तो एमां उच्चारमां धा पण छे अने ध पण छे। हवे आ बेसिकली सरगम ज छे बधी, तो शुं काम खाली धा ना वापर्यो अने धा अने ध बंने उच्चारो लखे? तो ये बहु सिंपल लॉजिक छे, ए गुरु लघु साचवा माटे। कारण के ज्यां गुरु होय तो त्यां दीर्घ अक्षर जोईए एटले धा कर्यो, अने ज्यां लघु होय तो त्यां ह्रस्व अक्षर जोईए एटले ध लख्यो। तो कहेवानो भाव अर्थ ए छे કે અહીંયા શ્રદ્ધરા છંદમાં જ ગાવાનું છે, તો હું સ્વર ભલે ધ પ મ જે પણ હોય એવું ગાવું, પણ હું શ્રદ્ધરા છંદમાં ગઈશ। એટલે શાસ્ત્રીય સંગીતની રીતના આપણે જે સ્વર સ્થાન છે એને અને આ કાવ્ય પંક્તિને કોઈ લેવા દેવા નથી। તો હવે આ સ્તુતિ રજૂ કરું છું। सरी गा पाप गा सारी धापा इत्थं षड जाति रम्यं करण लय युतं सत्कलाभि समेतं संगीतं यस्य देवै विहितमिति शुभं याद्यसौ नाभि सूनु। હવે આ સ્તુતિના કુલ્લે ચાર પદ્યો છે એવો રેફરન્સ મળે છે, પણ મને આ માત્ર એક જ સ્તુતિ મળી। મેં મારા મિત્રો નંદીશેણભાઈ અને વર્ધમાનભાઈને પણ કહ્યું, એમને પણ જ્ઞાન ભંડારમાં તપાસ કરી, પણ આગળની ત્રણ કડીઓ કે ત્રણ પંક્તિઓ હજુ સુધી મળી નથી। જો એ મળશે તો બાકીની પંક્તિઓ પણ હું આપને મોકલી દઈશ જ્યારે પણ મળશે ત્યારે। અને રાગ તો આ સેમ કોમન રહેશે। ત્યારબાદ બીજી સ્તુતિ જે રજૂ કરવી છે એ પણ બહુ જ મહત્વની છે મારી દ્રષ્ટિએ। ભારતીય શાસ્ત્રીય સંગીત આપણે જોઈએ તો પ્રાચીન કાળમાં જે સંગીત હતું એમાં ગ્રામ અને મૂર્છના પદ્ધતિ હતી, ત્યારબાદ રાગ રાગણી પદ્ધતિ આવી, અને એ વખતે ધ્રુપદ સંગીત ધ્રુપદ ધમાર પદ્ધતિ એ પ્રચલિત રહી। ત્યારબાદ લગભગ 450-450 વર્ષથી ખયાલ પદ્ધતિ, એટલે અત્યારે જે વધારે પડતું સંગીત આપણે સાંભળીએ શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં, તો એ ખયાલ ગાયકી એને કહેવાય। એટલે એ જે બંદિશો છે એને ખયાલ સંગીત કહેવાય। ખયાલ સંગીત ક્યારેક ક્યારેક ડાગર બંધુ કે ગુંડેચા બંધુઓ જેવા ધ્રુપદ પણ ગાય, એટલે ધ્રુપદ પણ પ્રમાણમાં ખયાલ સંગીત વધારે પ્રચલિત છે। હવે જ્યારે તમે શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં જાઓ તો ઘણીવાર એમાં છેલ્લે ઉપર શાસ્ત્રીય સંગીતમાં ઠુમરી ગવાય ટપ્પા ગવાય, તો આ બધા અલગ અલગ પ્રકાર છે। અને એવી જ રીતના ઘણીવાર આપણે તરાના નામનું એક ગીત હોય, એક શાસ્ત્રીય કવિતાનો પ્રકાર કહી શકીએ આપણે, તો એ પણ ગવાતું હોય છે। તો તરાનામાં શું હોય? તો શબ્દો હોય તનના નોમ દિમ તનના દેરેના, પછી યલલી યલલી ધીરે ધીરે તનના। હવે આમ ક્યાંક એમ કહેવાય છે કે પર્શિયા અને અરેબિક ભાષા અને પર્શિયન ભાષાના શબ્દો છે। ક્યાંક એમ કહેવાય છે કે જ્યારે જે આપણે તંતુવાદ્યો વગાડીએ છીએ વીણા અને એ સિતાર, એટલે અત્યારે તો ખાસ કરીને સિતાર વાગે છે, સરોદ વાગે છે, તો એનો જે રણકાર છે એ રણકાર આવે છે। અને ક્યાંક જે ધ્રુપદ ગવૈયાઓ આલાપ કરે છે ત્યારે એમાં નોમતોમ આલાપ કરે છે, આમાં પણ ક્યાંક નુમ અને નોમ એવા શબ્દો આવે છે, તો એને ક્યાંક આપણે ઓમકાર સાધના સાથે પણ જોડી શકાય। તો આ તરાના એ પણ એક અત્યારની ગાયકી છે, એક ગાવાનો એક કવિતા કાવ્ય પ્રકાર છે જે શાસ્ત્રીય સંગીતમાં ગવાય છે। એવી રીતના એક પ્રકાર છે ત્રિવટ, એટલે એમાં એક જ બંદિશમાં એક જ ગીતમાં ત્રણ અલગ અલગ ભાગ આવે, ત્રણ અંગ હોય, જેમ કે લિરિક્સ હોય એટલે કે શબ્દો હોય, આપણે જે શબ્દોના બોલ હોય એ હોય, એવી રીતના તબલા અને પખાવજના બોલ હોય પરન જેને કહી શકીએ, અને સાથે સરગમ પણ હોય એટલે સારે ગમ એ રીતના સરગમ હોય, તો આ ત્રણ ભાગમાં એક જ બંદિશ ગવાય કે એક જ ગીત ગવાય। એવી રીતના હજુ પણ એક પ્રકાર છે જેને ચતુરંગ કહેવાય, ચતુરંગ એટલે ચાર અંગ, તો એ ચાર અંગમાં જેમ મેં કીધું એમ કવિતાના બોલતો હોય જ એટલે શબ્દો હોય, પછી સરગમ હોય, પછી ત્રીજા અંગમાં તરાના હોય, અને ચોથા અંગમાં આ તબલા અને પખાવજના બોલ હોય। તો આ ચતુરંગ કે ત્રિવટ કે આ તરાના આજે પણ આપણે શાસ્ત્રીય સંગીતમાં સાંભળીએ છીએ। હવે મજાની વાત એ છે કે આજે હું સ્તુતિ રજૂ કરવાનો છું એનું શીર્ષક છે પાર્શ્વજીન સ્તુતિ, જેને પાડગત જીનેન્દ્ર સ્તુતિ પણ કહેવાય છે, અને
શ્રી સમવસરણ ગર્ભિત થોય પણ કહેવાય છે. એના કરતા છે જીન કુશલ સુરીશ્વરજી, જેઓ વિક્રમ સંવત 1377 માં આચાર્ય બન્યા હતા. એટલે આ એમની રચેલી સ્તુતિ છે. આપ વિચાર કરો, લગભગ 700 વર્ષ પહેલા આ આચાર્ય ભગવાન થયા અને એમણે આ સ્તુતિ રચી છે. અને આ સ્તુતિ હું ગાઈશ ત્યારે તમને ખ્યાલ આવશે કે ક્યાંક એ અવનંદ વાદ્યના બોલ છે, ક્યાંક એમાં સરગમ પણ છે, એમાં શબ્દો પણ છે. એટલે આ જે પ્રકાર અત્યારે છે, તરાનાનો પ્રકાર કે ચતુરંગનો પ્રકાર કે આ ત્રિવટનો પ્રકાર, તો એ જ પ્રકારની આ સ્તુતિ લગભગ 700 વર્ષ પહેલા, ઓલમોસ્ટ 700 વર્ષ પહેલા આપણા જૈન સાહિત્યમાં આપણને મળે છે. હવે સંસ્કૃતમાં છે અને છંદ હરિગીત છંદ છે. સજ્જન સંમિત્ર કરીને એક બહુ જ મોટો ગ્રંથ આપણે ત્યાં છે, જેમાં આપણા જૈન સ્તવનો, ઘણા બધા સ્તવનો, ઘણી બધી સ્તુતિઓ એમાં મળે છે અને એના ઘણા બધા, એની ઘણી બધી આવૃત્તિ છે. હવે મારી પાસે જે આવૃત્તિ છે એમાંથી મેં આ લખી અને આપને મોકલ્યું છે. સોરી, એ મારી પાસે છે, એમાંથી હું ગાઈશ. વર્ધમાનભાઈ જે મારા મિત્ર છે, જેમની મેં વાત કરી, એમની પાસેથી પણ મેં આની સ્કેન કોપી મંગાવેલી, કારણ કે એમની પાસે બીજી આવૃત્તિ હતી એમના જ્ઞાન ભંડારમાં, અને બંનેમાં છે ને ફરક છે. તો મેં તમને એ આવૃત્તિ મોકલી છે, એટલે એનો સ્કેન કોપી મોકલી છે. નાનકડો ફરક છે, પણ આમાં મારી પાસે જે આવૃત્તિ છે એમાં કેટલીક ભૂલો હતી. હવે પહેલા હું ગાઈને સાંભળો, તો વચ્ચે વચ્ચે એના વિશે પણ આપણે વાત કરશું. દ્રેન દ્રેન કી ધપ મપ ધુ ધુ મી ધોન ધોન રસ કી ધર ધપ ધોન રધમ. હવે મારામાં આ ધોન રધમ છે, જ્યારે તમારામાં ઘોરવમ છે. એટલે બીજી આવૃત્તિમાં ઘોરવ અમને એની બેસે છે એ શબ્દ પણ. તો હવે આપણે એ રીતના ગાઈએ. અને આ જે ધ્રેન ધ્રેન કી ધુધુમી ધોન ધોન, એ બધા પખાવજ કે મૃદંગમ જેને કહીએ કે પટહ કહીએ, આ બધા જે વાજિંત્રો છે, અવનંદ વાદ્ય, એના બોલ છે. અને ધપ મપ એ સરગમ છે. ધ્રેન ધ્રેન કી ધપ મપ ધુધુમી ધોન ધોન દ્રસ કી ધર ધપ ઘોરવમ. ડોન ડોન કી ડોન ડોન ડાગડી દી ડાગડી દી કી ધ્રમ કી ત્રણ રણ દ્રેણવમ. રજી જ્રેન કી જ્રેન જ્રેન જણણ રણ રણ નિજ કી નિજ જન રંજનમ. સુર શૈલ શિખરે ભવતી સુખદમ પાર્શ્વ જિન પતિ મજ્જનમ. આ એની પહેલી કડી થઈ. તો આપ જુઓ, એમાં નોર્મલ કાવ્યના બોલ પણ છે, એમાં એ અવનંદ વાદ્યના બોલ પણ છે, એમાં આ રણઝણ ઝણન ઝણન એટલે તરાના જેવું પણ છે, અને એમાં આ ધપ મપ એટલે સરગમ પણ છે. તો આમ જોવા જઈએ તો ચતુરંગોના જે ચારે અંગો છે, આ એક જ કડીમાં ક્યાંક ને ક્યાંક કાવ્ય પ્રકાર તરીકે ગોથી લેવામાં આવ્યા છે. એની બીજી પંક્તિ છે. ગુણ ગુણણ ગુણ ગણ રણ કિણે ગુણણ ગુણ ગણ ગૌરવમ. જજી શ્રેં કી શ્રેં શ્રેં જ્રણણ રણ રણ નિજ કી નિજ જન સજ્જના. કલયંતિ કમલા લલિત કલમલ મુકલમીશ ભરેજી. હવે ત્રીજી પંક્તિ. આ ત્રીજી પંક્તિમાં પહેલી જે લાઈન છે, જ્યારે હું ગાતો હતો, આ હું એટલા માટે શેર કરું છું કે ભલે છંદનું વધારે જ્ઞાન આપણી પાસે ન હોય, પણ જો છંદ ગાતા આવડે, એનો ટ્યુન આવડતો હોય, તો જ્યારે પણ આપણી પાસે, આપણી સામે કોઈ પ્રિન્ટેડ રચના હોય કે હાથે લખેલી રચના હોય, આપણે જ્યારે ગાતા હોઈએ, તો કમસે કમ આપણે એટલું તો આઈડેન્ટિફાય કરી શકીશું કે કંઈક ગરબડ છે. કાં તો કોઈ અક્ષર ખૂટે છે, કાં તો કોઈ શબ્દ ખૂટે છે. એ અક્ષર કયો છે, શબ્દ કયો છે, કદાચ આપણને નહીં ખબર પડે, પણ સમજી શકીશું કે કંઈક ગરબડ છે. હવે એ જ વસ્તુ આમાં થઈ. અને એટલા માટે છંદો ગાવા અને એ છંદોનું ગાન શીખવું બહુ જરૂરી છે. એનું મહત્વ હવે ખ્યાલ આવશે. તો આ પંક્તિ હું ખાલી ગાઉં છું ને ક્યાંક અટકવું પડશે આપણને. અટકવું જ પડે, કારણ કે લગભગ 5 માત્રા મિસિંગ થાય છે. હવે આ મેં ઘણી તપાસ કરી પણ ક્યાંય મને મળી નથી. બંને સજ્જન સંમિત્રની બંને આવૃત્તિમાં કંઈક ખૂટે છે. એટલે આ પંક્તિ મેં મોકલી છે ખાલી આ જણાવવા માટે, પણ હમણાં આ આપ ન ગાતા. એટલે અત્યારે આપણે જ્યાં સુધી એનું કરેક્શન કોઈ હસ્તપ્રતમાંથી કે કોઈ સાધુ ભગવાન પાસેથી મને ન મળે, ત્યાં સુધી ત્રીજી કડી
આપણે અવોઈડ કરશું ગાવામાં, પણ એમાં બાકીની ત્રણ પંક્તિઓ બરોબર છે, ખાલી પહેલી પંક્તિમાં જ છંદ તૂટે છે, કંઈક મિસિંગ છે. હવે આપણે છેલ્લી પંક્તિ જોઈએ. આપણે ત્યાં, એટલે આપણે ત્યાં એટલે માત્ર જૈનોમાં નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મંત્ર યોગનું બહુ મહત્વ છે, મંત્ર સાધનાનું બહુ મહત્વ છે. અને મંત્ર ઉપચાર આ શબ્દ પણ આપણે ઘણીવાર સાંભળ્યો છે. એટલે ઘણીવાર કોઈ એવો રોગ થયો હોય કે બાળક બોલતું ના હોય બરોબર, તોતડાતું હોય, તો એમ કહેવાય કે ભાઈ ભક્તામરની આ ફોય ગાજો, આ સ્તુતિ ગાજો, આ ગાથા ગાજો, એવું એવું ઘણીવાર આપણને મંત્રનો જાપ કરવાનું કહેવામાં આવે છે. તો એમાં મંત્રાક્ષરોનું મહત્વ છે, એ ધ્વનિનું મહત્વ છે. એવી જ રીતના આજકાલ એક શબ્દ બહુ જ લોકપ્રિય થયો છે, તે છે મ્યુઝિક થેરપી. મ્યુઝિક થેરપીના તો કોર્સિસ પણ બધી કોલેજોએ, ઘણી બધી કોલેજોમાં શરૂ થયા છે. એ ઉપરાંત અમુક હોસ્પિટલ્સમાં પણ મ્યુઝિક થેરપીના પ્રયોગો થાય છે. એના વિશે આપણે આજે વાત નથી કરવાના. આ જે સ્તુતિ છે એ ન તો હું મંત્ર વિજ્ઞાનની દ્રષ્ટિએ એનું મહત્વ કહું છું, કે ન તો હું મ્યુઝિક થેરપીના દ્રષ્ટિએ એનું મહત્વ કહું છું, પણ આખી સ્તુતિ વાંચતા મને એમ લાગ્યું, જ્યારે હું થિયેટરમાં હું ટ્રેનિંગ લેતો હતો અને જ્યારે વોઇસ મોડ્યુલેશનના લેક્ચર્સ આપતો હતો, તો ખાસ કરીને એક્ટરોને ટંગ ટ્વિસ્ટર્સ શીખવવામાં આવતા. હવે આ ટંગ ટ્વિસ્ટર્સનો ફાયદો એ થાય કે તમારા ઉચ્ચારણો ખૂબ શુદ્ધ થાય, તમારી જીભ ક્યાંક અટકતી હોય તો એ શુદ્ધ થાય. આ માત્ર થિયેટર ટ્રેનિંગમાં જ યુઝ થાય છે એવું નહીં, પણ સ્પીચ થેરાપિસ્ટ પણ આવા ટંગ ટ્વિસ્ટર્સ યુઝ કરતા હોય છે. જેમ કે આપણે નાનપણમાં એક રમત રમતા કે કાચો પાપડ પાકો પાપડ, અને એકદમ ફાસ્ટ બોલવાનું, આ લગભગ બધાએ ટ્રાય કરી હશે. અને તમે જ્યારે ફાસ્ટ બોલવા જાઓ ત્યારે અટકવાનું થાય જ, પણ જેમ જેમ પ્રેક્ટિસ થાય તો જીભ એ જીભની એક્સરસાઇઝ છે. એવી રીતના એક અમે પ્રેક્ટિસ કરતા, આ એક નાનકડી આડ વાત કરું છું, પણ ઉચ્ચાર શુદ્ધિ માટે આ બધું જરૂરી છે. ઊંટ ઊંચા, ઊંટ કી પૂંછ ઊંચી, ઊંટ કી પીઠ ઊંટસે ઊંચી. હવે જ્યારે તમે આ એકદમ સ્પીડમાં બોલવા જાઓ ત્યારે જીભ અટકે, પણ પ્રેક્ટિસથી ધીમે 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 આ જીભની એક્સરસાઇઝ, મોઢાની એક્સરસાઇઝ થાય. તો આ થિયેટર ટ્રેનિંગમાં તો કામ લાગે, જે કોઈ તોતડું બોલતું હોય ને તો એને પણ આ બધી એક્સરસાઇઝ કામ લાગે. હવે જ્યારે હું આ સ્તુતિ, આ સ્તુતિ મને સ્વાધ્યાય દરમિયાન હમણાં જ મળી, અને એટલા માટે પણ આ એક બહુ મહત્વની સ્તુતિ મારા માટે છે. આ સ્તુતિ ગાતી વખતે, વાંચતી વખતે મને ખરેખર એમ લાગતું હતું કે આ સ્તુતિ જ એક જાતની ટંગ ટ્વિસ્ટર છે. આપણે ધાર્મિક રીતના ન જોઈએ, પણ કોઈ પણ જો કોઈ તોતડું બોલતું હોય, થોતવાતું હોય, તો એને આ સ્તુતિ ગવડાવવાથી ચોક્કસ એમાં ક્યાંક ને ક્યાંક ફરક પડશે એવું એક વૈજ્ઞાનિક રીતના કહી શકું છું. હું એને મંત્ર સિદ્ધિ તરીકે કે મ્યુઝિક થેરપી તરીકે નથી જોતો, પણ ટંગ ટ્વિસ્ટર તરીકે પણ જોઉં છું. જેમ કે હવે આ છેલ્લું, આજે તબલાના બોલ ઘણી વાર બોલવામાં આવતા હોય કે પખાવજના બોલ બોલવામાં આવતા હોય, તો એ બધા એક જાતના ટંગ ટ્વિસ્ટર્સ છે. તો છેલ્લી પંક્તિ લઈએ. તામ કી કુંદા ખુખુદી કુંદા ખુખુદી દોન દોન અંબરે ચચપાટ ચચપટ રણ કિણે ઉણેમ રણણ ડેમ ડેમ ડંબરે તિહાં સરગ મપ દુની નિધ પમ ગરસ સસ 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 સુર સેવતા જિન નાટ્ય રંગે કુશલ મુનિષમ દિશ દુશાસન દેવતા જિન નાટ્ય રંગે કુશલ મુનિષમ દિશ દુશાસન દેવતા. ઘણી વાર સ શ અને ત્રીજો ષ, આ ત્રણ ઉચ્ચારોમાં પણ મિસ્ટેક્સ થતી હોય છે. તો આ સ ના ઉચ્ચાર માટે પણ, આ જો ત્રીજી પંક્તિમાં સ સ સ સ સ સ પાંચ વાર છે, તમે જયારે બોલો તો ઓટોમેટિક એ ઉચ્ચાર શુદ્ધિ ધીમે ધીમે થતી હોય છે. આ ઉચ્ચારોની વાત પણ એટલા માટે કરું છું કે સંગીત શાસ્ત્ર એટલે માત્ર, આમ ભલે વ્યાખ્યા હોય ગાયન વાદન અને નર્તનની કળા, પણ એ સિવાય બી સંગીત શાસ્ત્ર સાથે બીજી ઘણી બધી વાતો જોડાયેલી છે, અને એમાં એક મહત્વની વાત છે ઉચ્ચાર શુદ્ધિ. હવે આગળ વધીએ. મુનિ સુંદર સુરીજી મહારાજ, જેમણે જયાનંદ કેવલી ચરિત્ર લખ્યું હતું, એના 10મા સર્ગમાં નાટ્ય સુંદરીના લગ્નને લગતી ગીરના વર્ણવતા એમણે કહ્યું છે. હવે આ 10મો સર્ગ લગભગ 20 પાનાનો છે, સંસ્કૃતમાં છે, અને એમાં સંગીતની બહુ જ મહત્વની વાતો એમણે કરી છે. આપણે થોડાક જ અંશો આજે જોઈશું. કે શ્રીપતિ રાજાનો હુકમ થતા પ્રતિહારે ઉદ્ઘોષણા કરી કે હે ક્ષત્રિયો, તમે તમારી નાટ્ય કળા દર્શાવો અને એ દ્વારા
राजा ने आ पुत्री ने जीती एनी साथे पानी ग्रहण करो। अनेक कुमारोए गीत अने वाजिंत्रनी सामग्री वडे अनेक रीते नृत्य कर्यु। हवे थोड़ीक नृत्य विषेनी अहींया वात करीए। एमां जे नृत्य ए वखते थया हता अने आमांथी घणा बधा नृत्य आजे पण आपणे क्यांक ने क्यांक जोईए छे। जेम के एक जण विविध करणो वडे धनुष्यनी दोरी उपर नाच्यो, कोई बाणना अग्र भाग उपर नाच्यो, कोई तलवारनी धार उपर नाच्यो, कोई भालाना अग्र भाग उपर नाच्यो, कोई ये माथे जल पात्र एटले के पानी नो घड़ो मुकी हाथमाना गोळाने हाथे थी हलावता अने बे पग वडे चक्र भमावता हस्तकादी पूर्वक नृत्य कर्यु। कोई के दांतो वडे त्रण तलवार अने बे हाथमा चार तलवार ग्रहण करी उंबाड़ियानी जेम एने भमाड़ता अने पोते पण भमता करण वडे नृत्य कर्यु। वळी कोई मुख नीचू राखी अने पग ऊंचा करी तेना पर बे मुसळ राखी बे हाथ वडे घोड़ाओं ने रमाड़तो मस्तक वडे जमीन उपर नाचो। कोई के बे हाथ वडे तलवारों ने अने पगनी आंगळियों वडे चक्रों ने भमावता माथा उपर जल पात्र धारण करता नाभी उपर भूंगळ वगाड़ता तेमज खभा अने बाहु पर दीपक राखी जीभ वडे मणियों पोरवीने उत्तम नृत्य कर्यु। अहींया आर्ट ऑफ बेलेंसिंग पण आवे छे। ने आवा तो घणा नृत्य आजे पण उपाशयोमां आपणे जोता होईए छे। घणीवार दीपक नृत्य जे थता होय छे तो हाथ में केटली बधी जगह दीपको राखी नृत्य थतुं होय छे। आ राजस्थान थी केटला कलाकारों मैं नानपण में जोया छे जेओ खास आवीने नृत्य परफॉर्म करता अने केटला बधा बेड़ा पहला एक बेड़ो होय एनी पर बे पछी त्रीजो चार एवा सात सात बेड़ा अने ए रीतना एवुं मैं थाळी नृत्य पण जोयुं छे। तो आ बधा नृत्यो केटला वर्षो पहला सदियों पहला थता था आपणा देशमां अने ए परंपरा अत्यारे पण चाली आवी छे। आम कुमारोना नृत्य पूरा थता नाट्य सुंदरीए नृत्य कर्यु जेमां गाल नाक आँखनी कीकी अधर अने पयोधर हालता हता एवा शास्त्रोक्त 64 हस्तको करी एणे गाल अने आँखनी कीकीओना विपरीत भंग करी बताव्या। भालाना अग्रभाग उपर पुष्प मूकीने डाबा अने जमणा 12 करणो वडे एणे नृत्य कर्यु अने तेम करी एणे बधा राजकुमारोने हराव्या। तो आवा रेफरन्सीस पण आपणने आपणा साहित्यमां मळे छे। एवी रीतना विक्रम संवत 1428 रत्नशेखर सूरीए रचेली अने एमना शिष्य हेमचंद्रे लखेली सिरीवाल कहा एनी गाथा क्रमांक 468 अने 69 कह्युं छे के महाकाल राजाए पोतानी पुत्री श्रीपालने परणावी ते समये एणे एने 9 नाटकों आप्या। गाथा क्रमांक 959 અને 960 માં એવો ઉલ્લેખ છે કે શ્રીપાલે નાટક કરવા કહ્યું ત્યારે નાટક માટેનું પહેલું પેડું એટલે કે વૃંદ આનંદભેર ઉઠ્યું પણ સુરસુંદરી નામની મુખ્ય નટી ન ઉઠી એણે આનાકાની કરી। ગાથા ક્રમાંક 973 માં પણ 9 નાટકોનો ઉલ્લેખ છે પણ એ વિશે કશી વિશેષ માહિતી અપાઈ નથી। ગાથા ક્રમાંક 766 ઇત્યાદિમાં ગુણસુંદરીએ વીણા વાદનમાં જીતનારને પરણવાની લીધેલી પ્રતિજ્ઞા, વીણા વગાડતા શ્રીપાલે તાંત તોડ્યાની અને તુમડું ભાંગ્યાની વાત તેમજ આગળ ઉપર એણે ગુણસુંદરીની વીણામાં કાઢેલા દોષો ઇત્યાદિ બાબત અપાઈ છે। તો આપણે આ સિરીવાલ કહાની આજે વાત કરી। શ્રીપાળ રાસમાં પણ આ વાત આવે છે પણ એ વિશે એકવાર ઓલરેડી શ્રીપાળ રાસની એક આખી ઢાળ વિશે આપણે વાત કરી છે, એમાં જે સંગીતની માહિતી છે એના વિશે, એટલે આજે શ્રીપાળ રાસ આપણે નથી લેતા। એવી રીતના રાજશેખર સુરીજીએ વિક્રમ સંવત 1405 રચેલા પ્રબંધ કોષ યાને ચતુર્વિંશતિ પ્રબંધમાં કહ્યું છે કે સિદ્ધસેન દિવાકર સાથે વૃદ્ધવાદી દેવસુરીનો વાદવિવાદ ગુવાળો સમક્ષ થતા એ સુરીએ કછોટો મજબૂત બાંધી ધીંધીણી છંદમાં નવી મારી અહી થી શરૂ થતા બે પદ્યો ગાયા અને નૃત્ય કરતા પણ એક પદ્ય લલકાર્યું। તો આવી ઘણી બધી સંગીતને લગતી માહિતી આપણને મળે છે। આવી જ વાત વિક્રમ સંવત 1334 પ્રભાચંદ્ર સુરીએ રચેલા પ્રભાવક ચરિતમાં પણ એના 8 શુંગમાં વૃદ્ધવાદી દેવસુરીનું ચરિત્ર આલેખ્યું છે, એમાં પણ થોડીક અલગ વાતથી આ ઉલ્લેખ મળે છે। હવે આપણા ઘણા સ્તવનોમાં એવી રચનાઓ થઈ છે કે જ્યાં વાજિંત્ર વિવિધ નામો મળે આપણને, એ ઉપરાંત નૃત્ય વિશેની પણ વાતો મળે। તો એવી જ એક સુંદર રચના શ્રી કુંથુજીન સ્તવન ઉદયરત્ન સુરીજીની આ રચના છે।
હવે આ રચના પણ મારા માટે એકદમ નવી રચના છે, એટલે મેં પહેલા ક્યારેય આ રચના જોઈ નહોતી. એટલે ફરી એકવાર હું જૈન સાહિત્ય એકેડેમીના આપ સૌનો આભાર માનું છું કે આ જૈન સ્વાધ્યાયના નિમિત્તે આવી સુંદર રચનાઓ મને પ્રાપ્ત થઈ રહી છે પુસ્તકોમાંથી. હવે આ સ્તવન પણ પ્રાચીન છે, ઉદયરત્ન સુરીજીનું છે. મેં ક્યારેય સાંભળ્યું નથી, કારણ કે જોયું નથી તો સાંભળવાનો તો સવાલ જ નથી આવતો. તો એનો રાગ પણ મને પરંપરાનો ઢાળ ખબર નથી, પરંપરાનો રાગ ખબર નથી. એટલે અત્યારે જે હું રજૂ કરું છું એ મેં જે સ્વરાંગન કર્યું છે એ સંભળાવું છું. હવે જયારે મારે આ ગાવું હતું એટલે એને ટ્યુન કરવું હતું, એનું સ્વરાંગન કરવું હતું, તો હું વિચારતો હતો કે કેવી રીતે કરું, એમાં કયો રાગ હું યુઝ કરું. આ એટલા માટે શેર કરું છું કારણ કે સ્વરાંકનો પણ કઈ અલગ અલગ રીતના સ્વરકાર કરતા હોય છે. હવે હું એને કોઈ શાસ્ત્રીય રાગમાં પણ ગાઈ શકું છું, પણ બની શકે કે શાસ્ત્રીય રાગમાં જો આ લઉં તો કદાચ બધું લોકો સુધી ન પહોંચે, એ અમુક લોકો એને ગાય. તો મને થયું કે એને હું દેશીમાં ઢાળું. હવે આપણા જે ગરબાઓ છે એ દેશીઓ જેટલી બધી લોકપ્રિય છે કે ઘણીવાર એ ખૂબ જ પ્રચલિત હોય છે, એટલે લોકોને તરત ધ્યાનમાં આવે. તો એવો જ એક ગરબો મને યાદ આવ્યો. ઘોર અંધારી રે રાતલડી માં વિસર્યા ડડડડડા, ઓ એક ગરબાનો ટ્યુન છે, આ ગરબો છે. તો આ ટ્યુન મુખડામાં મેં આ ટ્યુન લીધો અને પછી અંતરામાં થોડું વેરિએશન આપી અને એક દેશી જેવું ટ્યુનિંગ અનુકર્યું છે. તો એ હવે રચના ગાઈશ. વાઈ વાઈ રે અમરી વીણ વાજે મૃદંગ રણ કે રે, વાઈ વાઈ રે અમરી વીણ વાજે મૃદંગ રણ કે રે, નમક પાય બિછુઆ ઠમકે ભેરી ભણ કે રે, હમક પાય બિછુઆ ઠમકે ભેરી ભણ કે રે, વાઈ વાઈ રે અમરી વેણ વાજે મૃદંગ રણ કે રે, ઘમ 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 ઘુઘરી ઘમકે ઝાઝરી ઝમકે રે, ઘમ 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 ઘુઘરી ઘમકે ઝાઝરી ઝમકે રે, નૃત્ય કરતી દેવાંગ ન જાણે નૃત્ય કરતી દેવાંગ ન જાણે, દામની ધમકે રે, વાઈ વાઈ રે અમરી વીણ વાજે મૃદંગ રણ કે રે, દૌ દૌ કિંદૌ તુંદુભી વાજે ચૂડી ખલકે રે, દૌ દૌ કિંદૌ તુંદુભી વાજે ચૂડી ખલકે રે, ફૂદડી લેતા ફૂમતી ભરકે ફૂદડી લેતા ફૂમતી ભરકે ઝાલ ઝબૂકે રે, વાઈ વાઈ રે અમરી વીણ વાજે મૃદંગ રણ કે રે, વાઈ વાઈ રે અમરી વીણ વાજે મૃદંગ રણ કે રે, કુંતુ આગે ઇમ નાચ નાચે ચાલન ચમકે રે, કુંતુ આગે ઇમ નાચ નાચે ચાલન ચમકે રે, ઉદય પ્રભુ બોધ બીજ આપો ઉદય પ્રભુ બોધ બીજ આપો, ઢોલન ઢમકે રે, વાઈ વાઈ રે અમરી વીણ વાજે મૃદંગ રણ કે રે, વાઈ વાઈ રે અમરી વીણ વાજે મૃદંગ રણ કે રે. હવે આ સ્તવનમાં કેટલાય વાજિંત્રોના નામ છે, નૃત્યની વાત આવે છે, પણ સૌથી છેલ્લી પંક્તિ જુઓ તો આપણો જે સ્વાધ્યાય ચાલી રહ્યો છે કે પછી આ જૈન સંગીત સ્વાધ્યાયનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ને એ જ આ છેલ્લી પંક્તિમાં આવે છે, ઉદય પ્રભુ બોધ બીજ આપો ઢોલને ઢમકે રે. એટલે સંગીતની સાધના દ્વારા અલ્ટિમેટલી તો આપણે આ જ પ્રભુને માંગી રહ્યા છે પ્રભુ પાસે કે બોધ બીજ આપો બોધિ બીજ આપો. હવે આવી જ રચના માતા મરુદેવીના નંદ, આજે સમય ઓછો છે એટલે એક જ પંક્તિ જેમાં નૃત્યની વાત આવે છે એ ગાઈશ,
જો છેલ્લે સમય હશે તો આખી રચના ગાઈશ, કારણ કે મારું પ્રિય સ્તવન છે. ચૈત્ય વંદનમાં પણ આપણે બહુ જ લોકપ્રિય સ્તવન છે, પણ પહેલા એક કડી જોઈએ. દેખી તારી મૂર્તિ મારું મન લોભાણું છે, કે મારું દિલ લોભાણું છે, કે મારું ચિત્ત ચોરાણું છે. ઉર્વશી રૂડી અપક્ષરાને રામા છે મન રંગ, પાએ ને ઉરણ જણે કઈ, પાએ ને ઉરણ જણે કઈ, કરતી નાટા રંગ. માતા મરુ દેવી નાનંદ, માતા મરુ દેવી નાનંદ, દેખી તારી મૂર્તિ મારું મન લોભાણું છે, કે મારું દિલ લોભાણું છે. હવે આમાં જે મેં કડી ગઈ પાએ નેયુર રણઝણે, ઘણી જગ્યાએ નેપુર છે, આમ તો નુપુર શબ્દ છે, એટલે નુપુર પરથી નેપુર હોઈ શકે છે. અને આ નેવુર શબ્દ પણ મેં નાનપણથી આ નેવુર જ સાંભળ્યો છે, પણ મૂળભૂત એનો અર્થ નુપુર આપણે કરી શકીએ, ઝાંઝરી, પગમાં જે ઝાંઝર પહેરે એ. હવે આ જે રાગ છે આ અગેન રાજસ્થાની લોકસંગીતનો રાગ છે અને આ પરંપરાનો રાગ છે, એટલા માટે ઘણીવાર એ રાગને કારણે સ્તવનના શબ્દો તો અદભુત છે જ, પણ એ રાગ પણ જ્યારે કેચી હોય છે તો એ સ્તવન બહુ જ લોકપ્રિય બને છે. એટલે દેરાસરોમાં ચૈત્ય વંદનોમાં આ સ્તવન ઘણીવાર આપણને સાંભળવા મળે. હવે હેમયુગમાં જે સાહિત્ય રચાયું છે એમાં સંગીતને લગતું પણ બહુ જ મહત્વનું કામ થયું છે મારી દ્રષ્ટિએ. એ આ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજીનો જે યુગ હતો એને હેમયુગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પહેલા તો આજે આપણે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજીના સાહિત્યમાં જ જે સંગીતના રેફરન્સીસ મળે છે એના વિશે થોડીક વાત કરીશું. મારી દ્રષ્ટિએ સંગીતને લગતું, એટલે જો સંગીતના ઇતિહાસને લગતી કંઈક જાણકારી, મહત્વની જાણકારી મેળવવી હોય તો એમનો અભિધાન ચિંતામણી કોષ આપણે જોવો રહ્યો, અને એમાં ઘણા બધા શ્લોકો, એમાં જે આ સંગીતની માહિતી છે એ ઇતિહાસની દ્રષ્ટિએ બહુ મહત્વની છે. હવે એક વાત હું એ પણ ક્લિયર કરી દઉં કે 900 વર્ષ પહેલા હેમચંદ્રાચાર્ય થયા ત્યારે એમણે આ કોષ રચ્યો. હવે આ કોષમાં જે શ્લોકો એમને લખ્યા હોય અને એમાં જે પણ માહિતી મળતી હોય તો મારી દ્રષ્ટિએ એમાં બે વસ્તુ છે, કાં તો એ વખતે એ પ્રચલિત હોઈ શકે એક, અથવા તો, અને એ કલિકલ સર્વજ્ઞ પોતે પણ કહ્યું છે કે એમના પૂર્વાચાર્યો એમણે જે બધા ગ્રંથો રચ્યા છે, કારણ કે આ શબ્દકોષ છે, આખો આ કોષ છે, તો એમાંથી પણ એમણે ઘણું બધું લીધું છે. એટલે જ્યારે આપણે આ જોઈએ તો ભરતનાટ્યશાસ્ત્રથી લઈને જે ઘણા બધા સંગીતના ગ્રંથો રચાયા છે એ બધા ગ્રંથોનો પણ અભ્યાસ કલિકાલ સર્વજ્ઞએ કર્યો હતો, અને એમાંથી ઘણી બધી માહિતી પણ આમાંથી લીધી છે. એટલે આમાં જે પણ સંગીતની માહિતી એ જરૂરી નથી કે એ વખતે પ્રેક્ટિકલી પણ એ ગવાતી હોય કે એ પ્રચલિત હોય. એટલે પ્રાચીન શાસ્ત્રોમાંથી પણ એ લેવાયું છે. એટલે કેટલાક શ્લોકો આપણે જોઈએ અભિધાન ચિંતામણી નામમાલામાંથી. ગીતમ ગાનમ ગેયમ ગીતિર ગાંધર્વ મથ નર્તનમ નટનમ નૃત્યમ નૃત્તમ ચ લાસ્યમ નાટ્યમ ચ તાંડવમ. હવે કેટલા બધા શબ્દો કલિકાલ સર્વજ્ઞએ આપી દીધા. એટલે ગીત અને ગાયનના જ તમે જો અર્થવાળા વિવિધ શબ્દો જુઓ તો ગીતમ ગાનમ ગેયમ ગીતિ ગાંધર્વમ, એવી રીતના નૃત્ય કે નાચ જેને આપણે કહીએ ડાન્સ, એને લગતા કેટલા બધા શબ્દો છે. નર્તનમ નટનમ નટનન નૃત્યમ નૃત્તમ લાસ્યમ નાટ્યમ તાંડવમ, આ બધા શબ્દો ડાન્સ જ ઇંગિત કરે છે. પરંતુ ઓફકોર્સ દેર આર સમ ડિફરન્સીસ, નાના નાના ડિફરન્સીસ છે. જેમ કે મેં કહ્યું કે તાંડવ એને આપણે મેસ્યુલાઇન ડાન્સ કહી શકીએ, એમ લાસ્ય એને ફેમિનાઇન ડાન્સ કહી શકીએ, પણ આ બધા નૃત્યને લગતા શબ્દો છે. એવી રીતના એક શ્લોકમાં એમણે કહ્યું, હું દરેક શ્લોક નથી વાંચતો, એનો અર્થ જ ઘણી વાર એના અમુક ઇમ્પોર્ટન્ટ શબ્દો કહું છું. તો એક શ્લોકમાં એમણે ત્રણ પ્રકારના નૃત્યોના નામ આપ્યા છે. હલ્લી સકમ એટલે સ્ત્રીઓનું મંડળ ભેગું થઈ કરાયેલું નૃત્ય, ઉચ્ચ તાલમ એટલે મદ્યપાનમાં થતું નૃત્ય, અને વીર જયંતિકા સમરાંગણમાં કરાતું નૃત્ય. ત્યારબાદ વાદ્યમ વાદિત્ર માતોદ્યમ તુર્યમ તુરમ સ્વરધ્વજ તતમ વીણા પ્રભૃતિકમ
ताल प्रभृतिकम घनम शुषि वंशादिकम तु शुषिरम आनद्धम मुरजादिकम वीणा पुनर्घोषवती विपंची कंठ कुणिका। હવે આ જે શ્લોકો છે તો એમાં વાજિંત્ર કે વાદ્ય જેને આપણે કહીએ એના પણ કેટલા બધા શબ્દો છે, વાદ્યમ, વાદિત્રમ, આતોદ્યમ, તુર્યમ, તુરમ, સ્મરમ, સ્મરધ્વજ, એટલા બધા પ્રકારોના વાજિંત્ર છે। હવે આપણે પહેલા આગમ સાહિત્ય વખતે પણ વાત થઈ કે ચાર ગ્રુપ્સમાં આપણે વાજિંત્રોને ડિવાઈડ કરીએ છીએ, તો અહીંયા પણ એમણે ચાર ગ્રુપ્સ આપ્યા, જેમ કે તતમ એટલે કે તત તાર વાળા વાદ્યો, એ વીણા વગેરે તાર વાળા વાદ્યો છે। ઘનમ તો કરતાલ, ઘંટ, જલ્લરી વગેરે કાંસાના વાજિંત્રો। પછી શુષિરમ એટલે જે હવાથી ફૂંક વડે વગાડાય, તો વાંસળી, શંખ વગેરે છિદ્ર વડે અવાજ કે ધ્વનિ ઉત્પન્ન થાય એવા વાજિંત્રો। અને આનદ્ધમ, હવે આ શબ્દ જયારે આપણે આગમ સાહિત્ય જોતા હતા ત્યારે શબ્દ આવતો હતો વિતત, એ વિતતનો સેમ અર્થ છે, એનો અહીંયા આનદ્ધમ થઈ ગયું કલિકાલ સર્વજ્ઞના આ ગ્રંથમાં, આ કોષમાં। તો અવનદ્ધમ, દરદરમ, કરટમ વગેરે શબ્દો છે। ત્યારબાદ કેટલીય પ્રકારની વીણા, જેમ કે ઘોષવતી, વિપંચી, કંઠકુણિકા, વલ્લકી, આ બધી વીણાની વીણાના અલગ અલગ પ્રકારો છે। પરિવાદિની, અનાલંબી, કચ્છપી, એની ડિટેલમાં એટલે થોડીક એક બે નાની નાની માહિતીઓ આપવાનો જ છું આજે, તો અત્યારે ખાલી પહેલા શ્લોક આપણે જોઈ લઈએ છીએ, ત્યારબાદ થોડાક જ શ્લોક હું લઉં છું જેથી વાજિંત્રો વિશે આપણે થોડી વધુ માહિતી મેળવી શકીએ। પણ બહુ જ માહિતી અભિધાન ચિંતામણી નામમાલા જે કોષ છે એમાં સંગીતને લગતી મળે છે। જેમ કે એક શ્લોક આપણે લઈએ, ષડ્જ ઋષભ ગાંધારા મધ્યમઃ પંચમસ તથા દૈવતો નિષધઃ સપ્ત તંત્રી કંઠો ધ્વવા સ્વરા। આ પહેલા પણ મેં શ્લોક લીધેલો જ્યારે આપણે સ્વરોની વાત કરી ત્યારે, એટલે એની વધારે ડિટેલ્સમાં આપણે ન જઈએ। એવી જ રીતના કલિકાલ સર્વજ્ઞે રચિત ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર, તો એમાં પણ સંગીતને લગતી કેટલીક માહિતી છે, એકાદ દ્રષ્ટાંત આપું છું। પર્વ 10 સર્ગ 4 એમાં શક્રના સામાનિક સંગમ નામના અભવ્ય દેવે મહાવીર સ્વામીને એક રાતમાં કરેલા 20 ઉપસર્ગોનું વર્ણન છે। એમાં શ્લોક ક્રમાંક 245-279 માં અનુકૂળ ઉપસર્ગોનું નિરૂપણ કરતા હેમચંદ્રાચાર્યએ દેવાંગનાના સંગીત અને નૃત્યનો પ્રસંગ આલેખ્યો છે। સુંદર અંગવાળી દેવીઓએ મહાવીર સ્વામીની સામે કામદેવનું જયનશીલ મંત્રાસ્ત્ર જાણે ન હોય એવું સંગીત શરૂ કર્યું। તેમાં લયપૂર્વકની અને ગાંધાર ગ્રામની મનોહર એવી શુદ્ધ જાતિઓનું ગાન કોઈકે કર્યું। ક્રમ અને વ્યુત્ક્રમ પૂર્વકના તાનો તથા સ્પષ્ટ વ્યંજન અને ધાતુઓ પૂર્વક કોઈકે વીણા વગાડી, કેટલીકે નકાર અને ધોંકારને લઈને મેઘના જેવા નાદવાળા 3 પ્રકારના મૃદંગ વગાડ્યા, કેટલીકે આકાશમાં તેમજ પૃથ્વી ઉપર ગતિ કરતી હોય તેમ અને વિચિત્ર કરણપૂર્વક નવ નવા દ્રષ્ટિભેદ સહિત નૃત્ય કર્યું। ગજદંત નામના અભિનયને વારંવાર બતાવવાના બહાને કોઈકે આલિંગનની સંજ્ઞા દર્શાવી, આ પ્રમાણેના દેવાંગનાઓના ગીત, વાદ્ય અને નૃત્ય તથા આંગિક વિકારો વડે તેમજ ખુશામતના વચનો વડે પણ જગદગુરુ મહાવીર સ્વામી ક્ષોભ પામ્યા નહીં। હેમચંદ્રાચાર્યના શિષ્ય ગુણચંદ્રજીએ પણ વિક્રમ સંવત 1141 રચેલા મહાવીર ચર્યમાં આ દેવાંગનાઓને વિવિધ સ્વરના મંડળના શ્રેષ્ઠ ગીતમાં કુશળ, કર્ણોના વિસ્તારથી મનોહર, નાટ્યવિધિમાં વિચક્ષણ અને વીણા, વાંસળી વગેરે વાદ્યથી યુક્ત ગયા છે। એ પહેલા સૌથી અગત્યની વાત આજે મારે થોડા વાદ્યો ઉપર કરવી છે। આપણે ઘણા બધા વાદ્યોના નામથી અપરિચિત છીએ, એટલા બધા વાદ્યોની વાતો આપણા મધ્યકાલીન સાહિત્યમાં કે પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે। તો સૌથી પહેલો વિભાગ આપણે લઈએ તંતુવાદ્યો। તંતુવાદ્યો એટલે તારવાળા વાદ્યો। જો અત્યારે આપણે જોઈએ તો આપણે ત્યાં જે પ્રચલિત વાદ્યો છે તંતુવાદ્યોમાં, એમાં સિતાર છે, સરોદ છે, આ બધા બહુ કોમન છે, સંતૂર છે, અને એમ કહેવાય છે કે હવે જેમ કે સંતૂર છે એ પ્રાચીન કાળની જે કે મધ્યકાળની જે શતતંત્રી વીણા છે એનો એક પ્રકાર છે। આમ તો સંતૂર એ કાશ્મીરનું ફોક વાજિંત્ર હતું અને અત્યારે શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં પણ સંતૂર ખૂબ જ લોકપ્રિય વાજિંત્ર થયું છે। તો આ સિતાર, સરોદ, સંતૂર અત્યારના વાજિંત્રો છે, પરંતુ પ્રાચીન કાળમાં વીણા
એ બહુ જ મહત્વનું વાજિંત્ર હતું. આપણે ત્યાં ખાસ કરીને ઉત્તર ભારતીય જે સંગીતની પદ્ધતિ છે એમાં જે ધ્રુપદ ગાયકી જે ગાય છે ડાગર બંધુઓ, એ ડાગર બંધુમાંના એક ડાગરજી એ આ વીણા વગાડતા, તો એના કોન્સર્ટ્સ થતા. પરંતુ વીણા વાજિંત્ર આજે પણ જે કર્ણાટકી સ્ટાઇલ ઓફ મ્યુઝિક છે, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઓફ મ્યુઝિક, એમાં ખૂબ લોકપ્રિય છે અને ત્યાં સોલો વીણા વાદન પણ ઘણીવાર આપણને જોવા મળે છે. તો વીણા એટલે તંતુવાદ્ય, તાર વાળું વાદ્ય. અભિધાન ચિંતામણીમાં જે નામો મળે છે એમાં એક તો અનાલંબી વીણા, અને એમાં હું કલિકાલ સર્વજ્ઞની વ્યાખ્યા જ આપું છું જે અભિધાન ચિંતામણી નામમાલામાં છે. શિવસ્ય વીણા નાલંબી, એટલે કે શિવની વીણા એ અનાલંબી વીણા. એવી રીતના કચ્છપી વીણા, સરસ્વત્યાસ્તુ કચ્છપી, એટલે કે સરસ્વતીની વીણા. નામ પરથી એમ લાગે છે કે આ વીણાનો આકાર કદાચ કાચબા જેવો હોવો જોઈએ. એક બહુ સુંદર, બહુ જ મહત્વનો ગ્રંથ છે મારી દ્રષ્ટિએ ભારતીય સંગીત વિદ્યા, જેના લેખક છે ડોક્ટર લાલમણિ મિશ્ર. બહુ જ ડિટેલ્ડ માહિતી એમાં મળે છે અને એમાંથી જ આ બધી માહિતી હું આજે આપી રહ્યો છું. તો એમાં એમણે લખ્યું છે કે આબાનેર સ્થિત ભરસત માતાના મંદિરમાં સંગીત જ્ઞાની મૂર્તિના હાથમાં આવું વાદ્ય જોવા મળે છે જેને કચ્છપી વીણા કહી શકાય. એમાં બે તાર છે અને બંને હાથોની આંગળીઓ વડે એને વગાડી શકાય. ત્રીજી વીણાનું નામ છે કલાવતી, તુંબુરોસ્તુ કલાવતી, એટલે કે તુંબુરની વીણા. વિદ્વાન ડોક્ટર લાલમણિ મિશ્ર નોંધે છે કે ભારતીય સંગીતમાં જે સમસ્ત વાંગ્મય મળે છે, સાહિત્ય મળે છે, એમાં કલાવતી વીણાનું નામ ખાલી બે સ્થળોએ જણાય છે. એક તો સુધા કળશ વિરચિત સંગીતોપનિષદ સારોદ્ધાર, આના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરવાના છે, કારણ કે સુધા કળશજી એ જૈન સાધુ ભગવંત હતા. અને વિદ્યા વિલાસી પંડિત દ્વારા રચિત વાદ્ય પ્રકાશમાં, એટલે ડોક્ટર લાલમણિ મિશ્રાએ તો એમાં લખ્યું કે ભાઈ બે જ જગ્યાએ જોવા મળે છે, પણ અભિધાન ચિંતામણી નામમાલામાં પણ આ કલાવતી વીણાનો રેફરન્સ છે, એનું નામ આપણને મળે છે. ત્યારબાદ બૃહતી, જેને વિશ્વાવસુની વીણા કહેવાય છે, ઘોષવતી વીણા. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે આ જે ઘોષવતી વીણા હતી એ જ આજે એકતંત્રી, આપણે એકતંત્ર એકતારો કહીએ ને, એકતંત્રી વીણા તરીકે બી પ્રખ્યાત હતી. પછી પરિવાદિની, એટલે કે સાત તાર વાળી વીણા. આ બધા વીણાના અલગ અલગ પ્રકારોમાં અલગ વિવિધ નંબર ઓફ તાર પણ વેરી થતા, કોકમાં એક તાર હોય, કોકમાં ત્રણ હોય, કોકમાં સાત હોય, કોકમાં નવ હોય, કોકમાં 21 તાર હોય, તો એ રીતના વીણાના અલગ અલગ નામો પણ પડતા. ત્યારબાદ પ્રભાવતી, પછી મહતી વીણા. મહતી વીણા એટલે નારદની વીણા કહેવાય છે. ભરત ભાષ્યમાં નાન્યદેવ એનો પરિચય આપતા નોંધે છે કે મહતી વીણામાં 21 તાર હોય છે જેમાં ત્રણેય સપ્તકોને મેળવવામાં આવે છે. ત્રણેય ગ્રામ તથા 21 મૂર્છનાઓ પણ એમાં સ્પષ્ટપણે દર્શાવાતી હતી. એવી રીતના વિપંચી વીણા, વિપંચી વીણામાં 9 તાર હતા. આ વીણાનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં પણ જોવા મળે છે. મહર્ષિ ભરતે પણ વિપંચી વીણાને પ્રમુખ વીણાઓમાં સ્થાન આપ્યું છે. ત્યારબાદ તંબુરો, તંબુરાનો સંબંધ તુંબુરો ઋષિ સાથે જોડવામાં આવે છે, પરંતુ તેનો નામોલ્લેખ સર્વપ્રથમ સંગીત પારિજાતમાં જોવા મળે છે. તંબુરાનું વર્તમાન સ્વરૂપ લગભગ 13મી શતાબ્દી પછીનું છે. હવે આજકાલ જે શાસ્ત્રીય સંગીતમાં આપણે એક મોટો, આપણે સામાન્ય ભાષામાં તંબુરો કહીએ છીએ, એને તાનપુરો કહેવાય છે. પરંતુ આમ જોવા જઈએ તો એ તાનપુરો એકચ્યુઅલી તંબુરો જ છે. અને તો એ તંબુરોની જે વાત છે, કદાચ અત્યારનો તાનપુરો એ મોડિફાઈડ સ્વરૂપ હોય, પણ એ લગભગ 13મી શતાબ્દીથી એનું સ્વરૂપ જોવા મળે છે, જે ધીમે ધીમે મોડિફાઈ થયું હશે. ત્યારબાદ એક શબ્દ આવે છે યંત્ર. યંત્રનો સામાન્ય અર્થ તો કોઈ પણ વાદ્ય યંત્ર થાય, કોઈ પણ વાજિંત્ર થાય, પરંતુ કેટલાક વિદ્વાનોના મતે યંત્ર નામનું કોઈ વિશેષ વાદ્ય પણ હોવું જોઈએ. હવે એક એક વાજિંત્રનું નામ છે જંતર, કે જંત્ર, કે જંતર. તો જંતર નામનું વાદ્ય બગરાવતના કથાકારો વગાડે છે. મધ્યપ્રદેશમાં પણ જંતર નામે વાજિંત્ર પ્રચલિત છે. માતા મરુદેવીના નંદ એ જ સ્તવન આખું ગાઈને Oh.
माता मरु देवी नानंद माता मरु देवी नानंद देखी तागरी मूर्ति मारो मन लोभाणु जी के मारो दिल लोभाणु जी के मारो चित्त चुराणु जी करुणा नागर करुणा सागर काया कंचन वान धोरी लंचन बाउले काय धोरी लंचन बाउले काय धनुष पांच से मान माता मरु देवी नानंद माता मरु देवी नानंद देखी तागरी मूर्ति मारो मन लोभाणु जी के मारो दिल लोभाणु जी त्रिगड़े बैसी धर्म कहंता सुने पर्षदा बार जो जन कामिनी वाणी मीठी जो जन कामिनी वाणी मीठी वर संती जलधार माता मरु देवी नानंद माता मरु देवी नानंद देखी तारी मूर्ति मारू मन लोभाणु जी के मारू दिल लोभाणु जी उर्वशी रूड़ी अपसराने रामा छे मन रंग पाए ने पुररण जने काई पाए ने पुररण जने काई करती नाटा रंग माता मरु देवी नानंद माता मरु देवी नानंद देखी तागरी मूर्ति मारू मन लोभाणु जी के मारू दिल लोभाणु तू ही विदाता तू जग तारण हार तुझ सरी को नहीं देव जगत मा तुझ सरी को नहीं देव जगत मा अड़बड़िया आधार माता मरु देवी नानंद देखी तागरी मूर्ति मारो मन लोभाणु जी तू ही प्राता तू ही त्राता तू ही जगत नो दे सुर नर किन्नर वासुदेवा सुर नर किन्नर वासुदेवा करता तुझ पद से माता मरु देवी नानंद माता मरु देवी नानंद देखी तारी मूर्ति मारो मन लोभाणु जी के मारो दिल लोभाणु जी श्री सीता चल तीरथ केरो राजा ऋषभ जिनन कीर्ति करे माणिक मुनि तागर कीर्ति करे माणिक मुनि तागर कालो भव भय फन माता मरु देवी नानंद माता मरु देवी नानंद देखी तागरी मूर्ति मारो मन लोभाणु जी के मारो दिल लोभाणु जी के मारो चित्त चुराणु जी तमारी पासे संगीत सीखता सीखता अमारु मन पण लोभाई गयु छे जॉनी भाई पण बधा जे साथे गाय छे ने एनो आनंद छे એટલે તો બધાનું મન લોભાય છે ભક્તિ અને સંગીતમાં તન્મય થઈ ગયા છે તો આજે કોઈ વિશેષ વાત ન કરતા આજે જોનીભાઈએ આપણને એક 700 વર્ષનો એક આખો પ્રવાસ કરાવ્યો છે અને જેમાં એમને અનેક આચાર્ય ભગવંતો જીન કુશલ સુરી ઉદય રત્ન સુરીજી હીર સુરીદાસ ભુવનચંદ્ર વિજયજીનું ચિન્મય એટલે કે એમના વસંતના પદથી આખો આરંભ કરીને આપણને આખો ઇતિહાસનો પરિચય કરાવ્યો છે બહુ સરસ રીતે આપણને વાત કરી વાજિંત્ર વિશે વાત કરી ખાસ કરીને એમને ચાર પ્રકારના વાજિંત્રોમાં આજે આપણે તંતુવાદ્ય વિશે વાત થઈ કરી ચુક્યા છે વધારે બીજી વાત આવતા લેક્ચરમાં આપણે સમાવી લેશું અને એ તંતુ વિદ્યાની વીણાની પણ વાત એમને ઘણી બધી કરી છે જોનીભાઈ એક જ નાનકડો પ્રશ્ન આવ્યો છે જો આપણે એક મિનિટમાં લઈ લઈએ એટલે મેં સમાપનમાં વધારે વાત નથી કરી વીણામાં સામાન્ય રીતે કયું લાકડું વપરાય છે એવો એક પ્રશ્ન છે ભાઈનો
હા, હવે એ મારે છે ને હું ચેક કરીને મારે કહેવું પડશે, એટલા માટે કારણ કે વીણા એક તો અત્યારે પ્રચલિત વાદ્ય નથી, સેકન્ડલી મારું મેઇન ફિલ્ડ છે ને વોકલ મ્યુઝિક છે, પરંતુ એ માહિતી હું તમને ચોક્કસ આપી શકીશ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ જોનીભાઈ. તો રાજેશભાઈ આપણને આવતા લેક્ચરમાં જોનીભાઈ એક વધુ માહિતી પણ આપશે, અને ત્યાં સુધી આપણે સૌ આજે વિરમીએ છીએ અને સૌને ફરી એકવાર વસંત પંચમીની ઘણી ઘણી શુભકામનાઓ અને પ્રણામ જોનીભાઈ.